नमो अरिहंतार्ण नमो सिद्धार्ण नमो आयरियाण नमो वज्जायाण नमो लोये सर्वसाहूणम्। एषो पंच नमुक्कारो सर्वपावप्पणासनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम्। नमस्कार। महामंत्र ना मंगलाचरण मा मुझे जे पद ऊपर भार मुकू छू एनु एक विशेष महत्व छे, महत्व छे। एक एक पद एनु कीमती छे, एक एक पद। मैं एक बार वार्तालाप मा कह्यू एम 68 अक्षरो, एना 68 अक्षरो पण कीमती छे। એ અક્ષર છે, એક આત્મા અક્ષર છે, અને આ અક્ષર છે માતૃકાઓ। માતૃકાઓ અક્ષર છે, માતૃકાઓ એ છે જેનો અક્ષર થતો નથી, એ ખરે નહીં, એમાં કંઈ ઓછું નહીં થાય। આત્માના અસંખ્યાત આત્મ પ્રદેશો કોડા કોડી સાગરો પણ વીતી જાય, એમાં ઓછા નથી થવાના। આ સમજી રાખો, તો એમાં અક્ષરની અંદરથી કોઈ ચીજ ઓછી થતી નથી, એમ લગી એનો આયોટા મિલિયન્થ પાર્ટ ઓફ ઇટ ઓછો નહીં થાય, નહીં થાય। અક્ષરનો સંબંધ આત્મતત્વ સાથે છે, આત્મતત્વ સાથે છે। અને એટલે કહેવામાં આવ્યું, જગત પરના શાસ્ત્રોએ આ કહ્યું છે, હું તમને જે આ કહું છું, જૈન ધર્મમાં કહ્યું છે, હિન્દુ ધર્મમાં કહ્યું છે, ઝોરોસ્ટ્રિયનમાં કહ્યું છે, યહૂદી ધર્મમાં એ કહ્યું છે, ઈસુએ પણ કહ્યું છે, શબ્દ બ્રહ્મ વડે પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે। બીજા ધર્મોની આ ભાષા નથી, આ હું હિન્દુ ધર્મની ભાષા કહું છું। ઉપનિષદોમાં એ કહેવામાં આવ્યું છે, શબ્દ બ્રહ્મ વડે તમે પરબ્રહ્મ સુધી પહોંચી શકો છો। આ શબ્દ બ્રહ્મ છે, શું નવકા મને અને તમને કઈ કિંમત આપવી પડી નથી, કઈ કિંમત। મેં આ ઘડિયાળની કિંમત જે આપી છે કે ચશ્માની આપી છે ને, મને વેલ્યુ છે એની, મને વેલ્યુ છે કે આટલી મોંઘવારીમાં આ 2200 રૂપિયાનો ચશ્મા છે ભાઈ, હું આમ સાચવીને વાપરું છું। કોઈ મને કે હું સાફ કરી આપું તું જો તૂટે નહીં, ગંદથી કાચ પડી જશે ને મારું મોડું ગોલમટોલ થઈ જશે 2200 રૂપિયામાં। અમૂલ્ય એવા નવકાર માટે મફત મળી ગયું, તમને બિલકુલ કિંમત નથી। મેં તમને કહ્યું ને, જે ચીજો મફત આપવા નહીં આપતી મફત। મારા એક મિત્રે કહ્યું, સમજ્યા ને, મારા એક મિત્રે, એનો હું તમને દાખલો કહું છું, એક એવું અમૂલ્ય બહુમૂલ્ય પુસ્તક હતું, એમને મને બતાવ્યું, મેં કીધું અમૂલ્ય છે। એમને લંડનમાં તપાસ કરી જ્યાં છપાયું હતું, મને કહે કે આપણે આ છપાવીએ કિરણભાઈ, સમજ્યા ને। મેં કીધું ભલે છપાવો, તમે શું, તમે જેટલા છપાવો, 1000 છપાવો ના, 500 હું લઈશ, તમે છપાવો। મને કહે નહીં, 5000 છપાવે, નહીં હું 2500 લઈશ, નક્કી કર્યું। મેં એમને કીધું, મેં કીધું ચોરી કહેવાય, અને આપણે મોટામાં મોટી ચોરી જે કરીએ છીએ ને આવી કરીએ છીએ,
જ્ઞાનની ચોરી કરીએ, સમજ્યા ને, પેલી વર્લ્ડની ચોરી કરીએ ને, હું અહીંથી ઉચકીને લઈ જાઉં ને પકડવામાં આવે, ક્યાંથી લાવે મિસ્ટર? આ દેરાસરનું છે. સ્થૂળ ચોરીમાં પોલીસ પકડી જાય, આપણે કરતા નથી. ના પકડાય એવી બધી જ ચોરીઓ કરીએ છીએ, વિચારની ચોરી, ભાવની ચોરી. હા, ભદ્રકર્મી જે મહારાજનો વિચાર હોય, હું તમને કહેતો, તમને લાગો હા કિરણભાઈ અદ્ભુત વાત કીધી. અરે ગુરુ મહારાજનો વિચાર હતો, ચોરી છે, બિલકુલ ચોરી છે. તમે સમજી રાખો, માનો નહીં માનો, મારી અને તમારી માઇક્રો મિલીમીટર જેટલી બુદ્ધિ શું માનવાની ને શું નહીં માનવાની હતી. એક ક્લોટ વચ્ચે આવે ને મને અનકોન્શિયસ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવો પડે. આ આપણે આપણે સમજીએ છીએ કે આ સમગ્ર વિશ્વની વ્યવસ્થા આપણે સમજી શક્યા છીએ, નથી સમજી શક્યા, નથી સમજી શક્યા. મેં એમને કહ્યું ચોરી કહેવાય. એ એમના પોતાના વેપારના કામ માટે લંડન જવાના હતા, ગયા. શું ત્યાં એમને તપાસ કરી જઈને કે આના કોઈ એના કોઈ વંશ વારસો બીજું ત્રીજું કોઈ મળ્યું નહીં. એમને એટલી તપાસ કરી ભાવપૂર્વક, કારણ કે મેં કહ્યું, મેં કીધું ભાઈ હું તો સંમત નહીં થઉં, કારણ કે હું તો એમાં એકદમ માનું છું. સુત દેવતા નારાજ થઈ જાય. રીખવદાસજીએ કીધેલી વાત હું મારા નામે તમને કહું. અરે અરે, તમારો ને મારો પરિચય છે, હું દર વખતે તમને કહું છું. હા, સાત વખત હિમાલયમાં જઈએ મહાત્માઓ પાસેથી હલાવ્યો છું, આચાર્ય ભગવંતોને મળ્યો છું, સમજ્યા ને, પ્રેમસુરી મહારાજથી માંડીને નેમિસુરી મહારાજ સુધી, સાગરજી મહારાજ સુધી એમના આશીર્વાદ છે. આ મારું નથી, નથી, હું લાઉડસ્પીકર છું, હું તમને નમ્રતા બતાવવા આવું છું. તમારા બધાનું ભેગું કરો એનાથી વધારે અહંકાર મારામાં છે. હું નમ્રતા બતાવું ને, મને ચોરીમાં પ્રકૃતિ મને માફ ન કરે, કુદરત મને માફ ન કરે. એટલે મેં એમને કહ્યું એ પૂરી તપાસ કરી લેવા, પૂરી તપાસ કરી લેવા. એમને પોતે ત્યાં ત્યાં એક લોયરની સલાહ લીધી કે અમે એનું આ એક પુસ્તક છે એ અમે ભારતમાં છપાવીએ, સમજ્યા ને. એ લોયરે એમને કહ્યું હા કે તમારે તમારે કઈ ગુડવિલ લેખકને આપવું જોઈએ, એમને બધી વિગત કીધી. પછી લોયરે કહ્યું તમે એક કામ કરો, શિફ્ટ થાય તમે હવે છપાવી શકો છો, સમજ્યા ને. એક કાયદો એવો છે, 50 વર્ષ વધારે થઈ ગયા હોય પછી એનો એ કોપીરાઇટ ગણાતો નથી, સિવાય એને રિવાઈવ કર્યો તો. એને કહ્યું લોયરે, હા, છતાં એને મારા મિત્રને કહ્યું, સમજ્યા ને, તમે એક કામ કરો, હા, આ પુસ્તક કેમ પ્રિન્ટ થયું ને ક્યાં થયું ને એના બે પાના આગળ લા, તમે નહીં છાપો, સમજ્યા ને. શું લોયરે પૂછ્યું, તમે કિંમત શું રાખવાના છો, તમે આની કિંમત શું રાખશો, સમજ્યા ને. એ કે અમે જ્ઞાન પ્રચારના હેતુ માટે આ કરીએ છીએ. લોયરે કીધું, છતાં કાયદાની દ્રષ્ટિથી હું તમને આ સલાહ આપું છું, તમે તમારું નામ પણ નહીં લખો, તમે તમારા પ્રેસ વાળાને કહો ભાઈ ના લખે, કઈ પ્રોબ્લેમ આ જગતમાં પ્રોબ્લેમ ઊભું થાય, તમે સ્ટેશન કરજો. એક વર્ગ એવો છે પ્રોબ્લેમ શોધતો હોય છે. હા, સમજાય ને. હું ઘણીવાર જાહેરાતમાં દર વખતે ન્યૂયોર્ક ટાઈમ્સ જોઉં છું, વકીલો કહેતા હોય છે ક્યાંય તમને કંઈ આઘાત લાગ્યો છે, મગજમાં કંઈ બન્યું છે, અમે તમને મદદ કરશું, કામ ઉપર હતા ને કંઈ બન્યું છે, હા, તમારા બોસનું આવી બન્યું. એક મોટો વર્ગ આખા જગતમાં પોલ્યુશન પ્રસરી રહ્યું છે, સમજ્યા ને. પ્લાસ્ટિકનો વધારે ઉપયોગ કરવાથી પોલ્યુશન વધુ થઈ રહ્યું છે, એ તો હકીકત છે, એ તો દ્રવ્ય હકીકત છે, ભાવ હકીકત. મારા અને તમારા મગજની અંદર દુર્ભાવો ચાલી રહ્યા છે, પોલ્યુશન છે, સમજ્યા ને. સર્ફ અને બોસ્નિયાની લડાઈ ચાલે છે, ગુનેગાર હું છું, તમને થાય કે અરે અરે ભારતમાં એક જણ ભૂખે મારે, હું ગુનેગાર છું, હું ગુનેગાર છું,
કે મારા મગજમાં હજી દુર્ભાવ ચાલે છે. તમે દુર્ભાવથી મુક્ત થઈ શકો પ્રકૃતિ ત્યારે તમને વાત કરશે. નમો લોએ તપ સાઉનમને એટલે વંદન છે. ગૌતમ સ્વામી નમો લોએ સબ સાઉનમ બોલતા હતા. ભગવાનના મુખ્ય ગણધર 24 તીર્થંકરોમાં મુખ્ય ગણધરમાં ગણધર પદ જેનું છે, વિતાનકની ઓળીમાં ગોયમ પદ જેનું છે, એ ગૌતમ સ્વામી બોલતા હતા. નમો લોએ સબ સાઉનમ. આચાર્યથી પણ ઊંચી કક્ષા એમની હતી ગણધરની. એનું કારણ આ છે કે એ જગતના પોલ્યુશનથી મુક્ત થઈ ગયા. એ જગતને જે કોન્ટ્રીબ્યુટ કરે છે, હું વિચાર કરું છું, હું કરું છું, હું નથી કરતો, હું દોષિત છું. તમે દોષિત છો, આ વિચાર પહેલો કરો. નમોનો તત્વાર્થ આ છે. નમોનો કોઈ તત્વાર્થ હોય તો એ આ છે. તમે આપની ભૂલ પોતાની છો. અને એને બદલે અમારું આ જીનિયસ બ્રેઇન બીજાનો દોષ જોવા શોધી કાઢે છે, બીજાનો. હા, મને કઈ તકલીફ છે એનું કારણ તમે છો. તમે કહો, કિરણભાઈ મારે તમારે કઈ નિસ્બત નથી, તમે બેઠા છો એટલે મને તકલીફ છે. પેલું વરું કહેતું તું સમજાને, પેલા ઘેટાને શું એ આવ્યા અહીંયા, એમને મને રિપોર્ટ કીધો કે ભાઈ આ પ્રમાણે એમને રિપોર્ટ કીધો. સમજ્યા ને, એમ છપાવો, તમે તો છપાવીશ થાય. શું ઉજ્જવલ કુંવરજી મને કહેતા હતા, આ પુસ્તક સર્વોત્તમ છે. મને કે હું 11 વર્ષની હતી ત્યારથી આ પુસ્તક શોધું છું. સમજ્યા ને, મેં એને કીધું, મેં કીધું માતાજી છપાવીએ છે. શું હા સાહેબ, બન્યું એવું કે મારા એ મિત્ર હતા ને, હા એને છાપામાં જાહેર ખબર આવી. એક વખત મેં જાહેર ખબર વાંચી કે આ પુસ્તક એમને ત્યાં સ્ટોરમાં એમનું પોતાની, એમની ઘણી મોટી ઓફિસો છે ને, ઘણું છે. યુરોપ અમેરિકા વારંવાર આવવાનું ને પરદેશનું એમનું કામ ઘણું હોય છે. જાહેર ખબરમાં મેં વાંચ્યું, કિંમત રૂપિયા 100. અરે મેં કીધું, આ 100 રૂપિયા આપણે વેચીએ છીએ આ પુસ્તક. સમજ્યા ને, મને આઘાત લાગ્યો. તમે સ્ટેશન કરજો અહીંયા, હો તમે ઘણી વાર, તમને ઘણી વાતોમાં ઘણાનો આઘાત તમને જાણ્યા વગર થાય છે. હું એ મિત્રને યાદ કરું છું ને, મને લાગે કે મને આઘાત લાગ્યો કે શું. તમે વિચાર કરજો, હા સ્વાધ્યાય આપણે કરીએ છીએ, મારે ધન્નાજીની કથા નથી કહેવી. તમે એમાં અહીંયા વિચાર કરજો, મને એ વખતે કયા વર્તુળો નેગેટિવ ચાલ્યા એ મિત્ર માટે, હા કે આપણે એમને આવી દાનત રાખી કે આપણે લંડનજી આવે ને તપાસ કરીને, હવે આ બોડી બામણીનું ખેતર છે, જેટલું લૂંટાય એટલું લૂંટી લઈએ. સમજ્યા ને, શું મેં એમને તરત ફોન કર્યો. અમે તો મેં પેલી જાહેર ખબર વાંચી, મને કે શોક લાગ્યો ને, ફોનમાં એમને સામે આકી દઉં. શું નહીં તો તમે શોક લાગવાની વાત કરો છો, આવી વાત તમે કરો છો. શું શોક લાગ્યો નહીં, તમે આ તમારા નામથી જાહેર ખબર આવે આટલે થઈ જતું તો તમે શોક લાગવાની ક્યાં વાત કરો છો. શું આ અને હું ને તમે અને એમાં પરોક્ષ રૂપે હું ભાગીદાર. શું મને કે કાલ ફુરસદ છે. સમજ્યા ને, શું મેં તો કાલ તો ફુરસદ નથી, કાલે એપોઇન્ટમેન્ટ બધું ફિક્સ છે. મને કે પરમ દાડે આવો ઓફિસમાં, 2-3 કલાક લઈને આવું છું. સાહેબ હું ઓફિસમાં ગયો. હું કેમ વિચાર મંગાવી વિચાર પીધે વિચાર તો શું આ જાહેર ખબરનું. શું હું છાપું લઈ ગયેલું, હા મને છાપું લઈને આમ કરતા મેં બાજુ મૂકો એ વાત કે ખાલી મને ગમે નહીં મૂકો એ વાત. એટલે તમે મને કહો મૂકો એ વાત, એટલે તમે 100 રૂપિયામાં જાહેર ખબર આપો. હા નહીં, શું અમને પડતર એની 12 રૂપિયા પડેલી. મૂકો એ, હું કંઈ બોલ્યો નહીં, એ કોઈ બોલ્યો નહીં. સમજા, મને કે બેસો નહીં રાતે તમે. સમજ્યા, હા 2-3-4 મેગેઝીન હતા એમને મને આપ્યા. મહત્ત્વની વાત છે એટલે લંબાવું છું, અને તો લંબાવું નહીં.
હું આ વખત 1995માં ડાયજેસ્ટ લઈને આવ્યો છું, બધી વસ્તુઓ ડાયજેસ્ટમાં કહી દે. તમે સમજ્યા ને? હા, કે તમે એનો ઉકેલ કરો પછી. હા, કન્ડેન્સ બુક પાછળ હોય, આર યુ ઇન્ટરેસ્ટેડ? લા મિઝરેબલનું કન્ડેન્સ હોય, વિક્ટર યુગોને ડાયરેક્ટ વાંચો, એ માટે લોકો ડાયજેસ્ટ આપે છે. હું કંઈ બોલ્યો નહીં, હું મેગેઝિન જોતો હતો. એટલામાં એક ભાઈ આવ્યા, તમે સમજાય ને, એ કે તમે પેલું પુસ્તક આપો છો, મને ઇન્ટરેસ્ટ હતો, છાપું મારા હાથમાં હતું, મને સમજાય. એમને કીધું, હા છે શું? તો કે મને લેવું છે. એ કે હું છેલ્લા 15 વર્ષથી શોધું છું, સમજાય. એમને એ અભરાઈ ઉપર પડેલું ઉતાર્યું, રેપ કરેલું. હા, તમે કેટલીક ચીજો સેમ્યુઅલ વેધરમાં જુઓ ને, તો એ રેપ કરેલી હોય. ખોલો એટલે ચાર્જ લાગી ગયો, નહીં તો મારા જેવા 20 વખત પાના ઉથલાવે, ખૂણામાં બેસી બે ત્રણ ચાર લેખ વાંચીને લટાવવું છે. કામનું લઈ લીધું. આપ ચોરી કહેવાય? હું મારી વાત કરું છું તમને, અહીંયા ચોરી કહેવાય? તમે વાંચી લીધું? હું ઘણી વાર મિત્રોને કહું છું, સમજ્યા ને, કે સાંજે ઓફિસમાંથી 4:30 વાગે નીકળીને આપણે ગાડીમાં જઈએ છીએ ને, એ વખતે ઇવનિંગ ન્યૂઝનું ઉપરનું હેડિંગ જોઈ લઈએ ને, ઇટ ઇઝ થેફ્ટ. 1.5 રૂપિયો ઇવનિંગ ન્યૂઝનો આપ્યા વગર તો કામના સમાચાર જન્મભૂમિમાં ઉપર જોઈ લઈએ, શું હેડિંગ છે? ચૂંટણીમાં ભાજપ આવ્યું કે ચૂંટણીમાં કોંગ્રેસ આવી, સમજ્યા ને? કોને કેટલા મત મળ્યા એ સાથે આપણને નીચે, અને અમે અમને ઇનોસન્ટ માનીએ છીએ, પાછા અમે અમને ધાર્મિક માનીએ છીએ, સમજ્યા ને? પાછા અમે રાત્ર નૌકાર ગણતા આવીએ છીએ અને શંકર પારસનાથની માળા ફેરવતા આવીએ છીએ. હા, અને જો શંકર પારસનાથ ઊભા થઈ શકતા હો તો અહીંયા ને અંટર લઈને મારે મને, કે ભાઈ કોઈ મારા નામ નીચે ચરી ખાય છે, તું આ ધંધા કરે છે શું? તરત જ રેપ કરેલું એમને આપ્યું, સમજ્યા ને? શું? હા, પેલા ભાઈએ એના ઉપરથી રેપર આમ કરીને આમ લગાડી દીધું, રેપર કાઢી. જેવું એમને રેપર કાઢ્યું એવું તરત એમને ખીચામાં હાથ નાખ્યું, લેવા આવનાર ભાઈએ, અને તરત ખીચામાંથી એમને 100 રૂપિયાની નોટ કાઢી આમને આપી. તમે સમજ્યા ને? શું આમને આપી? સમજ્યા ને? અમને કહ્યું કે અમે બિલ આપતા નથી, મારા મિત્રે અમે બિલ આપ. મને વધારે ગુસ્સો આવ્યો, એક તો 12 રૂપિયાની પડતર 100 રૂપિયામાં વેચવી, સાવ 2 નંબરનો નહીં 3.5 નંબરનો ધંધો થયો, એ 2 નંબરે વધતો જાય, તમે ભૂલશો નહીં આમાં. હું કોલ્ડવેલના દેરાસરમાં 1995ના સ્વાધ્યાય કરવા બેઠો છું, હું સ્વાધ્યાય કરું છું, આ સ્વાધ્યાય છે, પોતાનું અધ્યયન કરું. લોકસનો સ્વાધ્યાય કરીશ કે જે વખતે હું જયવીરાયનો કરીશ એની સાથે સાથે આ કરવાનો છે, આ સ્વાધ્યાય કરવાનો છે, સમજ. ના ના, એ કે મને બિલની જરૂર નથી, એ કે મને મારા માટે જોઈએ છે, તમે સમજ્યા ને? મારા મિત્ર ખાનું કાઢી નોટ અંદર મૂકી. તમે મને જોજો, હું સ્ટેશન એ કહું છું, તમે મારો એક્સરે જોજો અંદર, મને યાદ છે મારો એક્સરે, હું સમજ્યા ને? કે આપને કરી રહ્યા છે. અને આવા સજ્જન કે જેને હું 22-25 વર્ષથી ઓળખું છું, સમજ્યા ને? તો જીવાય ગયા ને, સમજ્યા કે તરત જ મારા મિત્ર ઘંટી મારી. હા, એટલે તરત જ પ્યુન બાર બેઠો તો આવ્યો, એ કે પેલા ને બોલો, એ દોડતો જઈને બોલાવી લાવ્યો, એ હવે કે કેમ 95 રૂપિયાનું આખું એક કવર, પેલું કે છે ના છે, 5 રૂપિયા જ લેવાના, 100 રૂપિયા આપે એના 5 રૂપિયા લેવાના. વાડીલાલ મોતીલાલ સાહેબ એક પુસ્તક છપાવ્યું હતું ઘણા વર્ષો પહેલા, વાડીભાઈ ને એમના ભાઈ શકરાભાઈ ને, એની જોડે મારો સંબંધ છે, કારણ કે એમ દર એમની પાસે તો હું 22 વર્ષનો હતો. હા, પણ એ બધા મારી હયાતીમાં થયા છે. હા, એમને એક પુસ્તક છપાવેલું સાહેબ, મત્ત વિલાસ. હા,
મફત લેવું ના પરવડે એમને કિંમત રૂપિયા 37. તમે વિચાર કરજો, મફત લેવું ના પરવડે. એક વર્ગ એવો પણ છે કે જેને નથી પરવડતું, એ કહું મફત ના લો. હું મળ્યો છું એવી વ્યક્તિઓને, મેં એવી વ્યક્તિઓ જોઈ છે. હું લઈ કહે શાસ્ત્રની પરિભાષામાં ગયે વર્ષે એ કથા મેં ઘણી વાર કીધી, 10 વાર કીધી તમને, સમજા ને? કે સંન્યાસીને ચોમાસું રહેવું હતું, કોઈ જગ્યા મળી નહીં. કોઈકે કીધું પહેલા ઘરમાં જાઓ, અને એ ગયા. એ વખતે હિંચકા ઉપર એક સજ્જન બેઠેલા ઊભા થયા, પધારો. સંન્યાસીએ કહ્યું, મારે ચાતુર્માસ રહેવું છે. રોગ ચાતુર્માસ શું કરવા, આખી જિંદગી રહો મારા ઘરમાં, નોકર ચાકરો છે, શું રસોઈ કરનાર છે, આરામથી રહો, ધર્મધ્યાન કરવું છે. ને આશ્ચર્ય થઈ ગયું સંન્યાસીને, આખી જિંદગી સુધી ઘરમાં રહેવાનું આમંત્રણ આપનાર, આશ્ચર્ય થઈ ગયું એને. પેલા સજ્જને કીધું, શરત એક છે, ડોન્ટ ઓબ્લાઈજ મી, મારા ઉપર ઉપકાર નહીં કરતો, મને બહુ જ નહીં આપતા. હવે આપણે રહ્યા છીએ આ ડૉક્ટર સાહેબને ત્યાં, સમજ્યા ને? કંઈ બે સારી વાત કહીએ, ડોન્ટ ઓબ્લાઈજ મી. તમે આનો વિચાર કરજો. મેં 1994માં પ્રોબ્લેમ તરીકે આપ્યું હતું કે શું કહેવા માગે છે, અને જે દાડે મને ઓબ્લાઈજ કર્યો એ દાડે વરસતા વરસાદમાં ચાલી જવાનું. એ સજ્જનો એક અત્યંત કિંમતી સફેદ ઘોડો ગુમાઈ ગયો, આખા ગામમાં શોક વ્યાપી ગયો, અને એ સંન્યાસીને પણ શોક થયો કે હજી મને હવે મહિનો પૂરો થયો છે અને આને તો ચોરી દે. આપણે કોની તો રહેવા જઈએ ને તો ચોરી, અરે હોય કે આને તો ચોરી થઈ ગઈ. સંન્યાસી ઉદાસ હતા. સંન્યાસી વહેલી સવારે ઉઠીને જ્યારે નાવા ગયા ત્યારે નદી કિનારે નાતા હતા ગામ બહાર. એ વખત ઘોડાનો અણનાર સંભળાયો, જાડીમાં જઈને જોયું તો ઘોડો હતો, એ જ ઘોડો. ચોર લોકો રાત્રે જ્યારે જતા હતા ચોરીને, ત્યારે ગામના ઘણા જણ જાત્રાળુઓ આવતા હતા, રસ્તો ભૂલેલા એટલે મોડી રાતે ચોર લોકોને લાગ્યું પકડાઈ જઈશું, આ ઘોડો તો પ્રખ્યાત છે. અને આ આટલા 40-50 જણા આપણને 5-6 જણને પીટી કાઢશે, એટલે એમને જાડીમાં બાંધી દીધો, કાલ લઈ જઈશું ગમે ત્યારે. સજ્જને જોયો ઘોડો લઈને જવાય પણ નહીં, એટલે એમને એમનું એક વસ્ત્ર હતું ને ભીનું એ ત્યાં જાડી પર સૂક્યું. સંન્યાસી ઘેરે ગયા, તમે ઊંડા જજો. મેં 10 વાર આ કથા તમે સાંભળ્યો, તમે 11મી વાર સાંભળ્યો. તારા ગુરુ મહારાજની વાત હું સાંભળતા શીખ્યો છું. મેં એક પ્રસંગ તમને જેમ કીધું ને, હું પૂછતા શીખ્યો છું રિકમદાસજી પાસેથી, હું સાંભળતા શીખ્યો છું પૂજ્ય પન્યાસજી ભરનગર વિજય મહારાજ પાસેથી. તે કેમ સંભળાય? એકવાર કંઈક ગંભીર પ્રોબ્લેમ હતું તત્વજ્ઞાનનું, એકદમ સૂક્ષ્મથી સૂક્ષ્મ, અમે બંને જણા, આમાં શું નીકળે, આનું રહસ્ય શું હોય, આનું ઉડાણ કેવું હોય, એને એની આપલે કરતા હતા. ચાલો કઈ ઉકેલ આવે ને, અડધો કલાક એમાં ચાલી ગયો. સાહેબ વિચાર કરે, હું વિચાર કરું, એકદમ સાહેબે કીધું મળી ગયું. કે શું સાહેબ? મને કે ભગવાનના ચરિત્રમાં છે. તું શું? મને કે ભગવાન છદ્મસ્ત હતા, એ વખતે ભગવાન વિહાર કરતા હતા. તું બરાબર હું નીચે બેઠેલો, સાહેબ પાટ ઉપર બેઠેલા. એ દ્રશ્ય હજુ હું ભૂલ્યો નથી સાહેબ, કોઈ દાડો ભૂલીશ નહીં યાર, આવતા ભાવમાં નહીં ભૂલું. કેટલી ચીજો એવી હોય છે કે ભવાંતરમાં લઈ જવાની છે, અને હું તમને અહીંયા ચાવી કહું છું, એ કહું છું તમે તમારી જાતને પૂછજો કે તમે તમારા સોલ ઉપર કયા આંકા પાડ્યા છે. મારું નામ કિરણભાઈ છે, એનો આંકો પડે છે? ગયા ભાવનું નામ મને યાદ નથી આવતું. તમે જેનો પુરુષાર્થ કરતો પ્રયત્ન કરશો, તમે નામ માટે પ્રયત્ન કર્યો, કુટુંબ માટે પ્રયત્ન કર્યો, દેશ માટે, કમાવા માટે, ઓફિસ કરવા 1000 પ્રયત્નો કરે છે, તમે 1001માં પણ કરો, આવતી વખત ત્યાં જવું ત્યારે શું લઈ જવું, અંદર કોતરવાનું એ કરો તમે,
હા કરવો પડશે, અને નહીં કરો ને આ હજાર પ્રયત્નો નિષ્ફળ છે. એકડો ઉડી જશે, પાછળના ત્રણ મેળા રહી જશે. સાહેબ કહી રહ્યા હતા, ભગવાન છદ્મસ્ત અવસ્થામાં જઈ રહ્યા છે. હું સાંભળતો હતો બેસીને. હા સાહેબે કહ્યું, એક ગામ આવ્યું, હા ભગવાને પૂછ્યું શ્વેતાંબી નગરીનો રસ્તો કયો, ત્યાં સુધી હું સાંભળતો હતો. પેલા ગામના લોકોએ કહ્યું, હા કે સ્વામી આ રસ્તો ઘણો ટૂંકો છે, પણ તમે જશો નહીં એ રસ્તે. એક મોટો ભયંકર શબ્દ સાહેબ, ભયંકર શબ્દ બોલ્યા. મેં કીધું છનકૌતિકની વાત છે, ચૂપ થઈ ગયા. મેં કીધું કહો સાહેબ, ચૂપ ચૂપ થઈ ગયા. એમને આમ કરીને આમ સમજ્યા ને, હું પત્તી શોધી, હું પત્તી લીધી બે ત્રણ ચાર ચોપડીઓ ને આમ તમે અહીંથી અહીં મૂકી. એમ એક તો કહો સાહેબ આગળ, મને કે તું જા અત્યારે, તમે વિચાર કરો. મેં કીધું સાહેબ હું માફી માગું છું, હું માફી માગું છું. મને કે તું હમણાં જા, તું કે આઈ એમ ડિસ્ટર્બ, જા. સમજ્યા ને, અમારી વચ્ચે સંકેત હતો, હા કે જ્યારે એમને મને કહેવું હોય ને, હું ઘણી બાબતમાં ઘણી દલીલો કરતો, કલાકોના કલાકો, દિવસના 11 કલાક, 12 કલાક મેં જોડે ગાળ્યા છે જામનગરમાં સાહેબની સાથે ડિસ્કશનમાં, વાતોમાં. અમારી વચ્ચે પૂર્વની સમજણ હતી, નક્કી કરેલી, આર્ગ્યુમેન્ટ કરું, કારણ કે તો જ નીકળશે. શું તું બરાબર નહીં હોય તો હું આર્ગ્યુમેન્ટ કરીશ, હું નહીં હોય તો તું કરજે, બરાબર છે. સમજ્યા ને, પણ એમાં 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 એ કન્ડિશન હતી. હા કોઈક વખતે એક ઓર્ડર, ઓર્ડર એટલે ખાલી ચૂપ થઈ જવાનું. તમે સાવ સાચા હો, ડોન્ટ થઈ ફરગેટ ઇટ, ભૂસી નાખો, ગાર્બેજમાં ફેંકી દો, એની મેમરી નહીં રહેવી જોઈએ. ફરગેટ ઇટ, દેટ ઇઝ ઓર્ડર. એમની એટલી વ્યગ્રતાથી, મને એ વ્યગ્રતા અત્યારે 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 મારી નર્વસ સિસ્ટમમાં મને ફીલ થાય છે. સાહેબે મને કહ્યું, સમજા કે ઓર્ડર, હું ઊભો થઈ ગયો. હું તમને કહું છું, રડી લિટરરી, મારી આંખમાં પાણી હતું. સમજ્યા ને, અમે જે રીતે ભેગા થતા, સવારે હું 10 વાગે નાહી ધોઈ પૂજા કરી અને ગયો, હા 12:15 ગોચરી આવે એટલે મારે જમવા જવાનું હોય, જેને ત્યાં ઉતરવું એને ત્યાં જમી, એને ત્યાં ઊંઘી, એને ત્યાં 2:30 વાગે ઉઠી, એને ત્યાં ચા પી, 3:15 ગુરુ મહારાજ પાસે આવવાનું. એ સાંજે ગુરુ મહારાજને વાપરવું હોય તો ઠીક છે, નહીં તો 6 વાગે, 6:15 વાગે. સમજ્યા ને, રાત પડે એ પહેલાં મારે જમી લેવાનું છે, રાત્રે ભોજન કરવાનું નથી, મારે જવાનું હોય. હજી તો હું આવ્યો તો બેઠા હતા 1.5 કલાક થયેલો, 3:15, 3:30 થયેલા. હવે મારે જે આવવાનું હતું ને, હા રાત્રે 8:30 આવવાનું હતું, તે સાહેબ એમનું પ્રતિક્રમણ કરી, હું પેલાને ઘેર પણ ન જઈ શકું. ધોયેલા મૂળા જેવો હું જઈને ઉભો તો પેલા કે શું થયું. હું સમજ્યા ને, પતિ કોઈવાર નારાજ થયા હોય, પત્નીને ઘર બહાર કાઢી જા, તારે ફેર જતી રહી, નહીં જોઈ મને. આ એવી અવસ્થા હતી, હું એમાં તે પસાર થયો છું. સમજ્યા ને, ગામમાં ફરી આમ તેમ એક દેરાસર હતું, એ ખુલ્લું હતું, રાજસ્થાનની વાત કરું છું, હા એમાં જઈને ભગવાન પાસે 2 કલાક બેઠો, નારિયેળમાં પાણી આવી ગયું. અને એમાં એ વખતે સમજ્યા ને, એ વખતે મને એમ પણ લાગ્યું કે મેં તો ખાલી એ વખતે કહ્યું તું એમને કે સાહેબ છનકૌતિકની કથા જ્યાં શ્વેતાંબ બીજી હોય તો કોણ, હું મારો બચાવ કરતો હતો અંદર, હું અનુભવમાંથી શીખ્યો છું. સમજ્યા કે નહીં, ગુરુ ભગવાન પાસે, આ ભગવાન પાસે તમે તમારો બચાવ નહીં કરો. હું કડવી વાત કહું છું, મને ખબર છે કે તમને કોઈ નહીં કીધી હોય કદાચ. સમજ્યા ને, મેં તમને રિક્વેસ્ટ કરી છે, નહીં સાંભળવી હોય ડોન્ટ કમ, માફ કરજો, હું બરછટ બિલકુલ નથી,
સમજ્યા ને? અહીંયા આપણે તો ઘણા જણ ભેગા થાય ના, આપણે બે જણા પાંચ જણા ઈશું ને તો આપણે સ્વાધ્યાય કરશું અહીંયા. મને જે કહેવું છે મને કહેવું છે કહેવું છે. હું રાત્રે જ્યારે 8 વાગે ગયો ને બેલ બેલી એમના ખોળામાં માથું મૂકીને માફી માં, હું સાહેબ માફી માંગુ છું ના. એમની આંખો કરુણાથી ભરેલી હતી. એમને એક જ વાક્ય કીધું કે તું નહીં સાંભળી શકે તો દુનિયામાં હવે કોણ સાંભળશે? તું જો સાંભળી નહીં શકે, મારી ભૂલ હતી, હું શીખ્યો છું. એ ચંદ્રકૌતિકની વાત હોય તમને, અરે ચંદ્રકૌતિકની વાત તો બનેલી હતી ને, હેમચંદ્રાચાર્ય મહારાજે લખી હતી. મેં લખી હોય, ખુદ મેં જ એક કથા લખી હોય, હા, અને એ જ વાત તમે મને કહેતા હો, હા, તમે કોઈ વાર મને કહેજો મારી જૂની રેકર્ડમાંથી ટેપ રેકર્ડમાંથી સાંભળેલી કે કિરણભાઈ એક અદ્ભુત વાત કહું, તમે આ નહીં સાંભળી હો, અને મારી જ કહેજો હું કઈ રીતે સાંભળી શકું છું એ તમે જોજો. શીખવાની વાત છે, હું તમને ખરું કહું છું, સ્વાધ્યાય આ છે, આ શીખવાનું છે. શાસ્ત્રો ખુલી જશે. આ દુનિયામાં બે પુસ્તકો છે, માત્ર બે આ સમગ્ર વિશ્વમાં. એક છે બુક ઓફ ધી કોસ્મોસ, આ સમગ્ર વિશ્વનું પુસ્તક, અને બીજું છે બુક ઓફ ધી સેલ્ફ, આ તમારું માઇક્રોકોઝમનું ને મેક્રોકોઝમનું. આ પુસ્તક ઉકેલવું હોય તો એની બારાખડી બુક ઓફ ધી કોસ્મોસમાં શીખવી પડશે, અને બુક ઓફ ધી કોસ્મોસ વાંચવું હોય તો એની બારાખડી બુક ઓફ ધી માઇક્રોકોઝમ આમાંથી શીખવી પડશે. આ જ છે, બાકી કંઈ નથી. આ એક વખતે જો તમને દ્રઢ થઈ જાય, બધું ઉઘડવા માંડશે, બધું ઉઘડવા. એમને એક જ વાક્ય, હું આ કોઈ દાડો ભૂલીશ નહીં, આવતે પણ નહીં ભૂલું, આવતે પણ નહીં ભૂલું. અને તમને આવો અનુભવ થાય એ પહેલા નહીં થાય, આજના જમાનામાં નહીં થાય. ભદ્રકર વિજય મહારાજ જેવી વ્યક્તિ આટલા પ્રેમથી આટલા ભાવથી સમજ્યા ને, એમની કરુણાએ આ પરિવર્તન કર્યું છે, એમની કરુણાએ આ પરિવર્તન કર્યું છે. એ થવું મુશ્કેલ છે, ઘણું મુશ્કેલ છે, સમજ્યા ને? એટલે તમે 11મી વાર સાંભળતા હો એ સંન્યાસીની ને એ સજ્જનની વાત, તમે બિલકુલ નવી આજે સાંભળો છો એમ સાંભળજો, તમે એ રીતે સાંભળજો. તમે સંન્યાસી છો અને ઘોડો જોયો શું કરો? તમે એક સજ્જન છો, ઘોડો ગુમાઈ ગયો છે, તમે શું કરો? હા, સંન્યાસી ઘેરે આવ્યા, હા, કઈ જમવા બેઠા, એકદમ જ્યારે યાદ આવ્યું મારું કપડું રહી ગયું. એટલે સજ્જને કીધું, સાહેબ આટલા બધા નોકરો છે ને ક્યાં નદી કિનારે જશો તમે? નોકરને કીધું કે જા, સાહેબનું કપડું છે ત્યાં સુકાય છે, પડ્યું હશે, સમજાય, લઈ આવ. નોકર કપડું લઈ આવે ને ઘોડો લઈ આવ્યો, સમજાય ને? નોકર આવીને કહેવા લાગ્યો ઘોડો મળી ગયો. પેલા સજ્જને જમવા બેઠેલા એમની સામે જોયું, નીચે જોયું, પીછું એમને કોળિયો હાથમાં લીધેલો, એમને મૂકી દીધો, ઊભા થઈને વિદાય થઈ ગયા. બાર વરસાદ વરસતો, તમે ડેપ્થમાં જજો, બાર વરસાદ વરસતો તો, અને અને કાશ્યપના આશ્રમમાંથી ભગવાન, હું ભગવાન વર્ધમાન સ્વામીની વાત કરું છું, અડધું ચોમાસું વીતેલું, 15 દિવસ થઈ ગયેલા, વિહાર કરીને ચાલી ગયા. શાદવાદ સમજતો ને તો આ સત્ય સમજી શકતો, મને તમે શાદવાદ નહીં સમજીએ ને આ સત્ય નહીં સમજી શકતો. હા, ભગવાનને નહોતું એ, અરે અરે વરસાદ વરસે છે અને અપકાયના જીવોની વિરાધના થશે, ભગવાન મહાવીર તો અમે વિહાર કરીએ ચોમાસામાં. સ્વાધ્યાય કરવા માટે તમારે તમારામાં જવું પડશે, તમારામાં જો તમે અંદર ડેપ્થમાં જવા પ્રયત્ન કરજો. મેં ગઈકાલે કોઈને એ દાખલો કીધો, મેં તમે એના ઊંડાણમાં જાઓ, આ દાખલાની પાછળથી ઉપરથી એને ઓળંગી જાઓ. શું હિરસુરી મહારાજ, હા, છેલ્લું ચોમાસું હતું ઉનામાં,
અકબર બાદશાહને જેને પ્રતિબોધ કર્યો, ભગવાન પછી સિદ્ધસેન થી તમે 10 નામ દો ને ઈર વિજય સુરી નું આવે, તમે નહીં ઓળખતા હો, તમે ન ઓળખો એના ઉપર વ્યક્તિઓના ગૌરવની વાત ડિપેન્ડ નથી કરતી. તમે તો મહાવીર સ્વામીને ન ઓળખતા, અને એ છેલ્લા ચોમાસામાં બીમાર હતા સાહેબ, નગર શેઠની અને બધાની ખૂબ વિનંતી થી, 3 વૈદ્યોની દવા ચાલતી હતી, 10-15 દાડા હવે બાકી હતા ને એમને ભાન ખુલી ગયું. એમને લાગ્યું કે બસ હવે, અને રાત્રે એમને પછી ખાંડ લીધા, હાથ જોડીને પછી ખાંડ લીધા એમને, સમજ્યા ને. હવે દવાનો પણ ત્યાગ કરું છું, નથી કરું. સવાર પડી, શિષ્યો તરત જ વૈદ્યોની પડીકી લાવ્યા. ગુરુ મહારાજે કીધું કે તાર રાત્રે પછી ખાંડ લે. અરે શિષ્યો દોડતા નગર તેજ પાસે ગયા, તે બાપજી લેતા નથી, દવા નથી લેતા. નગર તેજ દોડતા વૈદ્યો પાસે ગયા, 3 વૈદ્ય લઈને લઈ આવ્યા. તમે સમજાવો સાહેબ ને, વૈદ્યો કહેવા લાગ્યા કે સાહેબ જો દવા લેશો, અમને વૈદ્યોને પૂછવું મટી જશે. વૈદ્યોએ કહ્યું દર્દ તો નહીં મટે, પણ રાહત તમને બહુ રહેશે, સમાધિ રહેશે. એમને કીધું ગઈકાલે પછખાણ લઈ લીધે. આ અફર નિર્ણયની સામે વૈદ્યોનું કંઈ કહેવાની સાહેબને તાકાત નહોતી, તાકાત નહોતી. વૈદ્યો શું કે, નગર તે રડતા હતા, વૈદ્યો બાજુ પર ઉભા હતા. વૈદ્યોએ કીધું એમને કોણ સમજાવી શકે, આપણને બધાને સમજાવનારા આ મહાપુરુષને કોણ સમજા. શું નગર છે, હા 62-63 વર્ષની ઉંમરના નગર છે, બાળકની માફક રડતા હતા, રડતા હતા. અને એ વખતે બારણે ખુલી ગયા, અને અવાજ આવતો તો બહાર કોઈ રડતું હોય એવો. આચાર્ય મહારાજે પૂછ્યું કોણ રડે છે, નગર થેટે ધ્રુસકા ભરતા ભરતા કહ્યું ઉનાની માતાઓએ એવી પ્રતિજ્ઞા લીધી છે કે સાહેબ દવા નહીં લે, હા તો અમે ધાવણા બાળકોને સમજાને થાન પર નહીં લગાડીએ. તમે વિચાર તો કરો, બધી માતાઓ ભેગી થઈ છે બહાર, સાહેબ બેઠા થઈ ગયા પથારીમાં, એમને કીધું દવા લો, વચગાળનો ભંગ કરું છું. તમે આમાંથી એ નહીં લેતા, હીર વિજય સૂર્ય પચકારનો ભંગ કર્યો તો હવે આપણને નહીં લેતા, મહેરબાની કરીને. અને કિરણભાઈ આ પચકારના ભંગની વાત અહીંયા સ્વાધ્યાયમાં આવી, આ ચશ્માવાળા અને આ લોકો આ બધા આવાને બોલાવે છે, તમે મહેરબાની કરીને ના આવશો, જીરવાની નહીં પરિણામે. સાંભળવાનું ઔદાર્ય નહીં આવે ને તો હૃદયનું સર્વ ત્યાગ કરવાનું ઔદાર્ય ક્યાંથી આવશે, ક્યાંથી આવશે? અમારામાં સાંભળવાનું જો ઔદાર્ય નહીં આવે, આમાંથી હું પચખાન ભંગની વાત નથી કરતો, પચખાનના મહત્વ કરતા પણ કંઈક બીજું વિશેષ મહત્વ છે. બાળકોની કરુણા એમના હૃદયમાં વસી હતી, એ મહાત્માએ તો ક્યારનું પ્રાયશ્ચિત લઈ લીધું પચખાન ભંગ કરવાનું. પણ હીર વિજય સૂરી માટે કહેવાય છે, અત્યારે દેવલોકમાં છે, એમને ક્યારનું પ્રાયશ્ચિત લઈ લીધું, એમણે દવા લીધી. નગર ચરે દોડતા જઈને કીધું સાહેબ દવા લે છે, તમે બહાર જઈને કહો જલ્દી જલ્દી. તમે વિચાર તો કરો, આ પ્રસંગને હું યાદ કરું છું, મારી આંખો ભીની થાય છે, મારી આંખો ભીની થાય છે. સાધુવાદ સમજ્યા વગર જૈન દર્શન નહીં સમજાય, જગતભરના દર્શન સમજી શકાય, સાધુવાદ સમજ્યા વગર ભગવાનનું દર્શન નહીં સમજાય, એટલું ઊંડાણ એમાં રહ્યું છે. અને મેં તમને વાર્તાલાપની શરૂઆતમાં જે કહ્યું, હા ભગવાનની આ વાણી સમજા ને, તો અમને મફત મળે છે, જે ચીજ મફતમાં હવા મફત મળે છે ને, વાયુકાયના જીવોનો તમે ઉપકાર માન્યો, શ્વાસ લેતી વખત તમે માન્યું, હે વાયુકાયના જીવો તમે ન હોત ને ગુંગળાઈ જાત,
તમને પ્રોપરલી તમે અંદર બહાર ન થઈ શકો. અસ્થમાનો વ્યાધિ જો મને થાય ને ગુજરી જવું. અમે માન્યો નથી ઉપકાર. તમારી કિંમતમાં કંઈ આપવાનું નથી. મેં તમને કીધું ને, રૂપિયાનો કે ડોલરનો ચેક નથી આપવાનો. કૃતજ્ઞતા આપવાની છે, ગ્રેટિટ્યુડ આપવાનો છે. ગ્રેટિટ્યુડથી અધિક કિંમતી કંઈ નથી. અને ગ્રેટિટ્યુડ જેવી સાધના એકે નથી. ને પહેલી સાધના હોય છે. હું અહીંયા બેસું તો દેરાસરનો ભગવાનનો ઉપકાર તો માનું, તમારો બધાનો માનું, અરે આ ખુરશીનો માનું. આટલી કમ્ફર્ટેબલ મને પોતાને 1.5 કલાક બોલું હા ત્યાં સુધી અનુકૂળતા કરી આપે છે. અમે માન્યો નથી, અમે માન્યો નથી. આ સત્ય જે ભગવાને અમને શીખવ્યું, મેં તમને કહ્યું આપણે એનું મંગલાચરણ કરીએ છીએ. આપણે મંગલાચરણ હવે કરીએ છીએ. નવકારનું મંગલાચરણ એ નવકારને આપણામાં ગુણી લેવા માટે, ગણવા માટે નથી. તમે નવકાર ગણતા હો ને ગુણવો પડશે, ગુણવો પડશે. તમે નવકાર ગણતા હો, હું તમારી પ્રશંસા કરું. નવકાર ગણો છો, ધન્ય છે, ભાગ્યશાળી છો. હા પણ બીજે વર્ષે હું તમને કહું, નવકાર ગણવાનો નથી, ગુણવાનો છે. પણ ત્રીજે વર્ષે હું તમને કહું, ન ગુણી શકતા હો તો ગણતા નહીં. તમે સમજો, આ સાંભળનાર મને ઘણી વાર ગેરસમજો જ કરે છે. કિરણભાઈ એક વાર એવું કહેતા હતા કે નવકાર નહીં ગણતા. ભાઈ તમે મહેરબાની કરી મને સમજવાનો તો પ્રયત્ન કરો. તમે કરો, સમજ્યા ને? મને મહાત્માઓ ઘણી વાર કહે છે, તમે આટલું બધું કરે કહો છો, અરે અરે બાળ જીવો ને, મને સાંભળનાર બાળ જીવો છે. હું અંતઃકરણથી આ ભગવાનના પગ ઉપર હાથ મૂકીને કહું છું, હું તમને મારાથી અધિક ચડિયાતા સમજુ છું. હું કહેનારો પ્રાજ્ઞ પંડિત જીવ છું. અને મને સાંભળનારા બધા આપણા બાળ જીવોને ધર્મ પમાડીએ આપણે. અરે હું તમને ધર્મ પમાડનાર કોણ છું? મારી અંદર કેવળ જ્ઞાન ભરેલું છે. એ કેવળ જ્ઞાન તો જ નીકળશે અને એ કેવળ જ્ઞાન તો જ પ્રગટ થશે. આપણે એને પ્રગટ કરવું છે. પ્રયત્ન વડે આપણે આ કેવળ જ્ઞાનને પ્રગટ કરવું છે. સમજ્યા ને? આ ભગવાનની વાણી દુર્લભ છે. આપણે મંગલાચરણ કરીએ છીએ. સમજ્યા ને? જય જગ જીવ જોણી વિયાણયો જગ ગુરુ જગાનંદો જગનાહ જગ જગનાહો જગબંધુ જય મહપ્પા જય જગપિયા મહો ભૈવમ. આગમની વાણી છે. સમજા કે મહાત્માઓ જ્યારે કોમેન્ટરી ટીકા લખવા માંડીને ત્યારે પહેલ વહેલા આ પ્રાર્થના કરી છે. જય જગ જીવ જો એક એક વિશેષણ. સમજ્યા ને? ભગવાન મહાવીરની સ્તુતિ છે. એક એક વિશેષણમાં, એક એક વિશેષણમાં પાતાળ કુવાનું ઉડાણ ભર્યું છે. તમે જેટલી ડૂબકી મારી શકો. જય જગ જીવ જોણી વિયાણયો. આ જગતની અંદર જીવો ક્યાંથી આવે છે? જીવોનીઓની જીવત્વ જીવો ક્યાંથી આવતા જાય આવતા જાય આવતા જાય એને જાણનારા વિયાણયો વિશેષ પ્રકારે જે જાણે છે. કોણ જાણે છે? ભગવાન જાણે છે. જય જગ જીવ જોણી વિયાણયો જગ ગુરુ. પ્રભુ તમે જગતના ગુરુ છો, મારા તો છો જ, જોડાયા છીએ આપણે. હું ઘણી વાર મિત્રોને પૂછું છું, માફ કરજો, હું ઘણી વખત સાધુ ભગવંતોને પૂછું છું. મારી આત્મીયતા છે એટલે પૂછું છું કે સાહેબ તમે 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 તમને જોડવા પ્રયત્ન કરો છો. કિરણભાઈમાં પારેખ હું જોડવા પ્રયત્ન કરો, બીજા કિરણભાઈ નહીં.
કિરણ પારે, કિરણ બેન નહીં હો, કિરણ પારે કોઈ તમે તમને ભાઈ હશે કે બેન હશે? હા, ઘણા વર્ષો પહેલા કલ્યાણમાં મારા લેખ આવતા હતા, લેખક કિરણ. તો મારા જ એક મિત્ર મને પૂછ્યું કે આ છોકરો લાગે, છોકરી લાગે, આ નામ કોનું લાગે? મેં કીધું મને ખબર નથી, એ ખરેખર મને ખબર નથી. એ અત્યારે પ્રસંગ તમને કહેતો નથી, હું તમને આ કહું છું. હું મને પારેખ સાથે જોડું છું. શું તમે ભગવાન સાથે તમને જોડવા પ્રયત્ન કર્યો? તમારે પ્રયત્ન કરવો પડશે. નમો અરિહંતાનમ, તમને નમસ્કાર કરું છું. હિતાસકારે વ્યાખ્યા કરી છે કે તમારાથી જોડાવું છું. નમોનો અર્થ છે ભગવાન તમને નમું છું, એટલે મારા પાંચે અંગો વડે નમું છું, મારા નવ અંગ વડે નમું છું. નમો અરિહંતાનમ, નમોની વ્યાખ્યા આપી છે. નમોની 108 અર્થ આપ્યા છે નમોના. હું તમને 108મો અર્થ કહું છું. હા, હું તમારા જેવો થઈ જઉં છું. આ નમોનો અર્થ છે. હું તમારા જેવો થઈ જઉં છું, હું તમારી તુલ્ય બનું છું. હું કોઈ દાડો એક નવકાર આ રીતે ગણ્યો, હે અરિયન પરમા, એક પદ આ રીતે ગણ્યું, તમે મૂકો નવકાર. તમે કોઈ વખત એક પદમાં જવા પ્રયત્ન કરો, તમે એક પદમાં જવા પ્રયત્ન કરો. તમે એક પદ એ રીતે કર્યું કે જેમાં તમે એની અંદર ડૂબી ગયા, બિલકુલ ડૂબી ગયા હો, સમજે ને? શું મને એ પ્રસંગ યાદ આવે છે, કહું છું. મારા ગુરુ ભગવાન તો ન હા, એ આખી કથા બહુ મોટી છે, મારી અંગત છે, સમજાને. 1.25 લાખ નવકારનું અનુષ્ઠાન કર્યા પછી મેં એક અદ્ભુત અનુભવ કર્યો. 2.5 મિનિટની અંદર 2 મિનિટ અને 2 મિનિટ 50 સેકન્ડમાં 49-51, તમે 108 નવકાર પરિપૂર્ણ 68 અક્ષરના વિથ ટોટલ અવેરનેસ તમે ગણી શકો. હું અત્યારે નથી ગણી શકતો, હું ઘડિયાળ જોઈને ઘણી વાર ગણું છું કે એ દાડે હવે મોટી લાંબી કથા છે, અત્યારે કરતો નથી તમને, સમજ્યા ને? મને એનું ગૌરવ હતું. 2.5 મિનિટની અંદર હું આટલો જાગૃતિ ગણી શકું. ગુરુ મહારાજને મળ્યો, બીજી બધી ઘણી વાતો કરી, નવકારમાં શું અનુભવ થાય, શું આમ 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 આમ. મેં કીધું સાહેબ એક અદ્ભુત વાત, 2.5 મિનિટની અંદર નવકાર આખો ગણી શકાય. અમારી સામે જોઈએ એમને કે આમ ઉત્સાહ બચાવ્યો ને, હું તમને આ ખુદ, તમે કહો કે હા એમ, હું ખુદ થઉં, તમે એપ્રિશિએટ કર્યું. હા, અને એમાં ગુરુ મહારાજ, સમજ્યા ને? મેં બીજી વાર કીધું, મેં સાહેબ પશ્ચિમે દાડે આ બન્યું, એક જ દિવસની અંદર 12,500 નવકાર ગણ્યા, છેલ્લા 2,000 નવકાર આવી રીતે ગણાય. સેકન્ડનો કાંટો ફરતો તો ને મારી નજર હોય ને, એ વખતે હું ફીલ કરતો હતો, એન્ડ આઈ વોઝ અવેર ટોટલી પાવપણાસણો, સબ પાવપણાસણો, સર્વ પાપ કર્મ નાશ પામી રહ્યા છે, વિથ માય અવેરનેસ. આ મારું ગૌરવ હતું, મારો ઘમંડ હતો. હા, એક અક્ષર બોલે હું તમને કહ્યું, મને ગુસ્સો લાગ્યો. મેં એમને કહ્યું, હા સાહેબ તમારે 2 મિનિટમાં ગણાતા હશે, દેટ વોઝ અ સેટાયર. અને ત્યારે આપણે સામેથી મારીએ ને, સમજ્યા ને? શું હું તમને એ કહું, હા, કે છેલ્લા 12 મહિનાની અંદર હા હું 5 લાખ રૂપિયા કમાયો. તમે કંઈ બોલો નહીં, હું કહું તમે 15 લાખ કમાયા હશો. એ સેટાયર હતો કે સાહેબ તમારે 2 મિનિટમાં ગણાતું હશે. એક અક્ષર નહીં બોલે. હું તમને એમની ગંભીરતાની વાત કરું છું, મારા છીછરાપણાની વાત કરું, સમજ્યા? હું સાહેબ કંઈ ખોટો કરા તમે? તમે કમેન્ટ તો વાત કરો. હા, એમને કહ્યું, તને એક નવકાર ગણતા વધારેમાં વધારે કેટલી વાર લાગે? મેં કોઈ દાડો આ વિચાર કર્યો નહોતો. તમે કર્યો છે? મેં આ વાત તમને ઘણી વાર કહી છે, હું તમને મેમરીમાં રિવાઈવ કરવા કહું છું.
આજે રવિવારનો દિવસ છે, આપણે 12 વાગે વાર્તાલાપ પૂરો કરી દઈએ છીએ, સમજ્યા ને? શું તમારો સાંજનો ફરવા જવાનો પ્રોગ્રામ હોય ને તો એમાં તમે 1/2 કલાક બાકાત કરીને બેસજો. એક નવકાર વધારેમાં વધારે કેટલો વખત ગણાય? મેક્સિમમ એક જ નવકાર હો, ગણો તો ખરા. તમે ડૂબી જાવ તો આ બને, ડૂબી જાવ તો બને. ગાંધીજીએ જ્યારે પુસ્તક લખ્યું ને એ વખતે મને ખબર છે 17 પ્રયોગો, હા, મને સાહિત્યમાં ઘણો રસ છે. તે વખતે કેટલાક મિત્રો કહેતા હતા ટાઈટલ આવું હોય 17 પ્રયોગો. આજે આટલા વર્ષે સમજાય છે સત્ય માટે તમારે તમારી ઉપર પ્રયોગો કરવા પડે. તમે નવકાર માટે પ્રયોગો કર્યા છે કોઈ વખત? હેવ યુ ડન એક્સપેરિમેન્ટ્સ વિથ યોર ઓન સેલ્ફ ફોર નવકાર? તમે નવકાર માટે જો પ્રયોગો કર્યા હોય ને તો નવકાર સિદ્ધ થાય, નહીં તો નવકાર ન થાય. આ એ વાત છે ન, હું તમને અહીંયા એ માટે ડૂબી જવાનું કહું છું. આની અંદરનું એક એક પદ છે ને ડૂબી જવા માટે છે. જગગુરુ જગાનંદો, તમે જગતના ગુરુ છો, મારા તો છો જ. ગાજી ગાઈડ કેમ નથી કરતા? તમે રોકાયા હતા? તમે વાત કરી 35 વર્ષ, 42 વર્ષ, 52 સમજ્યા ને? જેટલા વર્ષ આપણને થયા હોય પોતાની સેલ્ફ સાથે કેટલી વાતો કરી. 50 વર્ષ પછી એવું ટેપ રેકર્ડ નીકળવાનું છે કે જે તમે અંદર વાતો કર્યા કરો છો ને એ ટેપ થયા જ કરે, તો તમને ખબર પડે કે નિરર્થક તમે કેટલી વાતો તમારી સેલ્ફમાં, એવું શોધાવાનું છે. હા, અત્યારે તમને ખાનગી લાગે છે કે તમે તમારા મનમાં વિચાર કરો છો. અત્યારે તો તમને એમ છે, તમારા મનમાં ચાલે કિરણભાઈ ધનકુમારની વાત ક્યારે લાવશું, એ આમ ને આમ 12 વગાડશે. એને જ છે આમનું આ દુઃખ છે કે આગળ જો ન સાંભળવાનું હોત ને તો આપણે આપણે આવત જ નહીં. હવે આની આ વાત આવી જલ્દી આગળ, પણ પછી કરવાનું શું? ધનકુમારનું શું થયું? કંઈ નથી થયું, કશું નથી થયું. એના ઘરમાં છે, તમે તમારા ઘરમાં રહો. ધન્યકુમાર એ બતાવે છે તમે તમારા ઘરમાં રહો, એને એ બતાવવાનું. અને તમારા ઘરમાં તમે ક્યારે રહી શકો? તમે આમાં ડૂબી શકો તો રહી શકો. ધીસ એક્સપેરિમેન્ટ યુ હેવ ટુ ડૂ વિથ યર ઓન સેલ્ફ વિથ ટોટલ અવેરનેસ. ટોટલ અવેરનેસ તમારે કરવી પડશે, મૃત્યુ આવવાનું છે. મેં ઘણી વાર વાર્તાલાપમાં કહ્યું છે, હું કોઈ દાડો તત્વજ્ઞાનને લેબ પર નહીં હાથમાં. આવો નકામો નોનસેન્સ સબ્જેક્ટ અને શું કરવો તો, પણ હું મરવાનો છું. એક મહાત્મા એક દાડો એ કહ્યું મને ગિરનારમાં, હા, અમે 5 ફીટ ઉપર બેઠેલા, 7 ફીટ ઉપર દેખાતી હતી. એમણે મને કીધું ધજા દીખતી હે? મેં કીધું હા સાહેબ, 7 ફીટ ઉપરથી ધજા, મેં વાં ગયા હું. હું આમ ગર્ભવતી કહેતો હતો, તમે સમજાય ને? શું મને કે ભીતર કે 7 ફીટ ટૂંક દેખીએ, હું જોઈ રહ્યો ચૂપ થઈ ગયો એમની પાસે. હા, મને કે એ સમય ઓર એ શક્તિ મિલાય ને ઉસમે વો ભીતર કા દેખને કા, મને આજે સમજાય છે. એ કહેવા માગતા હતા કે તું મરવાનો છે, અને આજે મને સત્ય સમજાય છે. ભગવાન પણ ભગવાન ગયા, બુદ્ધ પણ નથી. 8 વર્ષના ભોજે એ લખીને આપ્યું હતું, લોહીથી પાંદડા ઉપર માંદાતા સમય પતિ કૃત યુગે. ચક્રવર્તીઓ ગયા, પાંડવો ગયા, રામ પણ ગયા, પણ એ મુંજ તું જઈશ ત્યારે પૃથ્વી તારી સાથે આવશે. અને મુંજની આંખો ખુલી ગઈ, મારી હજી ખુલતી નથી. વ્યક્તિઓને મરતા હું દેખું છું, મારી હાજરીમાં, મારા પિતાજી મર્યા છે મારી હાજરીમાં, તારી માતા મૃત્યુ પામી. હું નવકાર સંભળાવતો હતો ને, નવકાર સંભળાવતો હતો. નમો સિદ્ધાનમ, સિદ્ધાનમ પૂરું નહીં થયું, સમજાતું? મારા ભાઈએ કીધું ભાગે અને યાદ આવે છે. તો એ ગયા, એ એ એ એ મને બોધ આપી ગયા કે અલ્યા મૂર્ખ બેવકૂફ, તું જવાનો છે, જાગ હજી. આમાંથી આ બોધ આપણે લેવાનો છે.
સ્વાધ્યાય માટે મળીએ. આ જાગૃતિ જો ન હોય સ્વાધ્યાય, સ્વાધ્યાય ક્યાંય નહીં લઈ જઈ શકતો. ઘરમાં ફર્નિચર અને ચીજ વસ્તુઓ લાવીને શણગારીએ છીએ એ માટે નવું ઘર લીધું હોય તો, હા, કે કોઈ સંબંધી આવે ને બતાવે મારું ઘર બતાવો, ફર્નિચર બધું વસાવ્યું હોય ને આપણે, એમ આ આપણે ફર્નિચર વસાવ્યું છે. આપણે જાગૃત થવાનું છે, આપણે જાગૃત થવાનું છે. જ્ઞાન હયો જગ ગુરુ જગ આનંદો, જગતને આનંદ આપનારા તમે છો. મને જ્યારે જે કઈ ખુશી થાય છે, સમજાને, મને જ્યારે મીઠાઈ ખાઉં ને ખુશી થાય, કવિતા વાંચું ને ખુશી થાય, આકાશની અંદર અંધારી રાત્રે તારાઓના ઝુમખા જોઉંને ખુશી થાય. તમને થતી હોય તો, હા, જાપાનમાં રાત્રે તારા જોવાનો એક ઉત્સવ છે વર્ષમાં, કે બધા આકાશીમાં બે અમારે ત્યાં પતંગ ચકાવવાનો ઉત્સવ છે. પણ પતંગ ચકાવવામાં તમને ખુશી થાય છે? ખુશી ભગવાનમાંથી આવે છે. આ જગતમાં એવી કોઈ ખુશી નથી કે જેનું ઉદ્ભવ સ્થાન ભગવાન ન હોય. ને ભગવાન છે જગાનંદો, જગતના આનંદ સ્વરૂપ છે. અને ભગવાન એ બતાવવા માંગે છે કે આવી ક્ષુદ્ર ક્ષુલ્લક વસ્તુમાં, આ ખાવા પીવામાં તું જે સુખ અનુભવે છે, મારામાં અનુભવ, તારી પોતાની અંદર અનુભવ. અને જો એ આપણે અનુભવવા માંડીએ જગાનંદો, જગન્નાથ, જગતના નાથ તમે છો. નાથ શબ્દ અમારે ત્યાં, તમારે ત્યાં બહેનોને ભક્તિ માટે એટલે વાપરવામાં આવે છે કે નાથ એટલે મોક્ષે જવા સુધીની સર્વ સામગ્રી હોય એનું રક્ષણ કરે, રક્ષણ કરે, અને ના હોય એ મેળવી આપે. સાચા જગતમાં નાથ હોય ભગવાન છે. આનંદગંજીએ એટલે કીધું, હોય યોગક્ષેમ કરનાર નાથ. હું તમને સંસ્કૃત ભાષાની ટર્મિનોલોજી કહું છું. યોગ અને ક્ષેમ કરે, ક્ષેમ એટલે જે સામગ્રી તમને મળી છે, દેહ મળ્યો છે, બુદ્ધિ મળી છે, સમજણ મળી છે, એની રક્ષા કરે. અને જે નથી મળ્યું એનો યોગ કરાવી આપે, કરાવી આપે છે, આ કરાવી આપે છે. સમજ્યા ને? આ નાથ છે, એક જ નાથ છે, ભગવાન છે, એ ભગવાન છે. અને તમે એમ સમજતો નહીં, મેં તમને એ વાત 7 વર્ષ સ્વાધ્યાયમાં ઘણી વાર કહી, એ ભગવાન ઉપર જુદી જુદી પોસ્ટ બોક્સ નથી. ભારત અહીંયા બેઠા આમ કાગળ જોઈ અને એ કહેશે, સમજ્યા ને, મુનિસુવ્રતનો છે, ત્યાં ડિલિવરી આપો, માનશો ને? હા, ઋષભદેવ ભગવાન એમ કે ભાઈ શાંતિનાથ તો કાગળ છે, મારો નથી, આ માનશો નહીં તમે? અમારે ત્યાં ઘણા એટલા ભલા હોય છે ને, બધી ટપાલ, સમજ્યા ને, એ પરમ તત્વને પહોંચે છે. તમારી કોઈ પણ પ્રાર્થના એ અહીંથી નહીં હોવી જોઈએ, અહીંથી હોવી જોઈએ, અહીંથી નહીં હોવી જોઈએ, અહીંથી હોવી જોઈએ, અહીંથી નહીં હોવી જોઈએ. હું દર વખતે વાપરું છું આ શબ્દો, નહીં હોવી જોઈએ, એ માટે કે તમને અહંકાર આવી જાય. હવે હું જી ભલાવ્યા વગર કિરણભાઈ બોલી શકું છું, સમજ્યા ને? આખું લોક આખું તકરાર જી બિલકુલ ના હાલે, બરાબર, સરસ. જીભ હાલતી હતી અને પેલે જીભ ના હાલે, હવે જીભ ના હાલે એને બદલે અહીંયા માનસ જાપ થવો જોઈએ. તમારે આગળ વધવાનું છે. અમે ત્યાં સ્ટેશન કરી નાખ્યું ને, અમારું કરેલું સ્ટેશન અમને વિઘ્નરૂપ છે, તમે આગળ વધી નહીં શકો. તમે દાદર ચડતા ચડતા જ્યારે તમે ત્રીજું પગથિયું ચડ્યા ને, ચોથે જવા માટે ત્રીજું મૂક્યું, હવે તમારું લક્ષ્ય તરત બદલાવવું જોઈએ, બદલાવવું જોઈએ. જગન્નાથ જગતના એ નાથ છે, હા, જગતના બંધુ છે, જગતના પિતામહ છે. કોણ? આ ભગવાન, આ ભગવાન
આ ભગવાન સામાન્ય નથી, એ જગતના પિતામાં છે. જય સુનાણ પબો. બે ગાથ થાય છે અહીંયા, આ ગાથા પૂરી નથી થતી. સમ્યક જ્ઞાનનું ઉત્પત્તિ સ્થાન છે આ ભગવાન, સમ્યક જ્ઞાનની ખાણ છે. એટલે કહેવામાં આવ્યું, મેં પહેલા વાર્તાલાપમાં તમને કહ્યું, ઓમ ઐમ નમઃ સુત દેવતાની ભક્તિ કરો. કારણ કે સમ્યક જ્ઞાનની ખાણ એટલે છે કે એમના મોઢામાંથી જે વાણી નીકળી છે એ સરસ્વતી દેવી છે. જિનપતિ પ્રથિતા અખિલ વાંગ્મયી, ભગવાનના મોઢામાંથી નીકળેલા શબ્દો એ જેનો દેહ છે, એનો દેહ છે. એટલે તમે ભગવાનની ભક્તિ કરો. તમે તમે નમો ઉજ્જયનનો પાઠ કરો છો, શુદ્ધ દેવતાની ભક્તિ છે. ઉજ્જયનનો પાઠ કરતા ઓમ ઐમ નમઃ, એ ઐમ મંત્ર છે, એ ઐમ મંત્ર છે. તમે ગૌતમ સ્વામીની ભક્તિ કરો છો, હા હા ઓમ ઐમ નમઃ. ગૌતમ સ્વામી પોતે સમજાને 14 પૂર્વના સ્વામી છે. એક જ બધે આવીને ત્યાં જ આવશે, બધે આવીને એ ત્યાં નથી આવતું, તમારે ત્યાં આવવું પડશે. ધન્ય કુમારની કથામાં ધન્ય કુમારે આરાધના કરી. મહત્વની વાત આ છે, હું ને તમે શાલીભદ્રને 32 પેટીઓ આવે છે એનો વિચાર કર્યો આપણે, એને 32 પેટીઓ આવે. મેં તમને એકવાર કીધું ને, હા, કે મુંબઈમાં એક ભાઈ મને કહેવા લાગ્યા, મને કહે ખેડભાઈ અમારે કંઈ એક જ પેટીની તો વ્યવસ્થા કરો, તમે કંઈ લગભગ લગાડો. બીજા કે અરે હા ઉતરેલો સામાન હશે ને તો એ ચાલશે અમને. તો ભાઈ કઈ તમે કંઈ કરો તો થશે, ઉતરેલો નહીં, ઉતરેલો નહીં, તમને ઓરિજિનલ મોકલશે ઉપરથી. અને ઓરિજિનલ મોકલ્યું છે, મોકલાયું છે સિદ્ધ થયેલ અને હરિભદ્ર શુદ્ધ દેવતાની એમને ભક્તિ કરી હતી. બપ ભક્ત સુરીને અને વાદીદેવ સુરીને એમને ભક્તિ કરી હતી. આવા જગત ત્યાગીને સાધુ થયેલાને યશો વિજય મહારાજ 350 વર્ષ પહેલા શુદ્ધ દેવતાની ભક્તિ કરી હતી. ધન્નાજીની કથામાં ધન્નાજી સવારે ઉઠી નવકાર ગણી શુદ્ધ દેવતાની ભક્તિ કરશે. મેં તમને કહ્યું એમ, અને ચારે ભાઈઓમાં સૌથી નાના હતા, 3 ભાઈ મોટા હતા, પરણાવેલા હતા, સમજ્યા ને. હમણાંથી લગ્ન પણ નહોતા થયા. અને એ અવસ્થામાં, એ અવસ્થામાં તમે જુઓ તો એમનું ગૌરવ, એમનું માન સન્માન, સમૃદ્ધિ, સમૃદ્ધિની વરસાદ હતી. અને એ સમૃદ્ધિની વરસાદ હતી એનું કારણ કુશલાનુબંધી પુણ્ય હતું. હું તમને એની ચાવી કહું છું, હા, તમને લાભ થાય થતો હોય, હા, આભાર માનજો. હે પરમાત્મા, તારી અનંત કરુણા વર્તી રહી છે, મને આ લાભ અનુકૂળતા મળે છે, ધર્મ માર્ગે આગળ જવું એ માટે મળે છે. હું તમને ચાવી કહું છું, આવ્યું તારું ચાલે છે, કમાવાનું બને છે, ખૂબ બધું સારું છે. તમે ભગવાનનો વિચાર કર્યો કે પ્રભુ સારું કેમ બને, સારું કેમ બને, મારું સાથે સારું છે. હું વિચાર કરું છું કે ભગવાન મારું સાથે સારું છે, મને અંદરથી જવાબ આવે છે, તારી જવાબદારી છે. એક કલાક બોલતો હોઉં તો 1.5 કલાક બોલું, 1.5 બોલતો હોઉં તો 2 બોલું, 2 બોલતો હોઉં તો 12 કલાક બોલું, કારણ કે સત્ય સારું છે. અને બીમાર થઉં તો મારા કર્મનો દોષ જોવાનો છે. હા, 1 કલાક બોલતો હોઉં, 1/2 કલાક બોલીને હું કહું ભાઈ હું થાકી ગયો છું, તમે પણ કહેતો ના ભાઈ હવે કિરણમાંને તકલીફ નહીં આપો. આપને વિચાર સંસારમાં કર્યો, ચાલુ બરાબર ચાલતું નથી. હમણાં છે ને પેલી શનિની પનોતી ચાલે છે. અરે બાપરો, શનિ ત્યાં છે, હા, 5 ચંદ્ર લઈ અને સેટર્ન રિંગ એની આસપાસ ફરી રહી છે. ગાળ આપી તો એને આપી, ભૂંડી ગાળ છે. તમે કહેશો ને શનિની પનોતી ચાલે છે,
એ તો આશીર્વાદ વરસાવે છે. ધનોતી આપણી પોતાની ચાલે છે, અમારા દુર્ભાવની પણ નહોતી છે. અમે ઉપકાર માન્યો નથી. સારું ચાલ્યું ત્યારે જવાબદારી લીધી કે ભગવાન સારું એ માટે ચાલે છે, સમજા ને, હું ધર્મ પ્રત્યે વળું, હું ધર્મ પ્રત્યે વળું એ માટે ચાલે છે. મારે બધા પ્રયત્નો વધારે ધર્મ પ્રત્યે કરવા જોઈએ. મેં અહીંયા એક મિત્રને પૂછ્યું કે કિરણભાઈ, એક્સ્ટ્રા ઓર્ડિનરી ગયા વર્ષ કરતાં અઢી ગણો નફો છે, મને ન્યુયોર્કમાં કીધું, સમજાય ને. મેં કીધું અઢી ગણો નહીં પણ દોઢો ટાઈમ હવે ભગવાનને આપો છો. મને કે ચાલો અડધોય નથી અપાતો. મેં અક્ષર બોલ્યો નહીં. મને કે તમે કંઈ કમેન્ટ તો કરો શું. મને કે મને ખબર છે તમારે કંઈ કરવું કેવું છે. ના, મેં કીધું હું હમણાં જ ઇન્ડિયાથી આવ્યો છું અને તમે શરૂઆતના 10 દાડામાં મળ્યા છો, કરવું બોલવું નથી, મારાથી રહેવાતું નથી. મને કે કંઈક તો કહો, સમજ્યા ને શું. મેં કહ્યું એમને, હા, મેં કીધું ત્રીજા ભાગની કમાણી થઈ જશે, શાપ નથી આપતો. હું તમને નિયમ કહું છું, અનુકૂળતા મળી તમે વાવ્યું, તમે એ વિચાર કર્યો, હા, કે પહેલા સમજ્યા ને, સેકન્ડ હેન્ડ ગાડીના ફાંફા હતા અને એક મિત્રને વેચવી હતી, આપણે એની દાઢીમાં હાથ નાખીને લીધી અને હવે આજે આ વેચીને કેડિલેક લઈએ છીએ, હા, એની ખુશી મનાવી. તમે ભગવાનને કીધું વધારે વખત આપી, તમે મને કીધું હવે પ્રોગ્રામ કરું છું, સમજા કે નહીં, આ વખતે ડિઝની વર્લ્ડ જોવાનો ને ફરવા જવાનો. તરત તરત વાત છે ને, ભગવાને તો એક જ કીધું, જા છું. સમાચરણમાં કોઈએ કીધું ભગવાન તમારો બોધ મેં સાંભળ્યો છે, હું દીક્ષા લઈ નંદીસન અને અભય કુમારે પ્રભુએ કહ્યું જા છું યથા સુખમ, તમને સુખ ઉપજે. કોઈકે કહ્યું ભગવાન વ્રત લઈશ, ભગવાને કીધું જા છું તમને સુખ ઉપજે. હા, અને કોઈકે કીધું, હા, ભગવાન તમારી વાત તો સાંભળી, હવે જીવનમાં કંઈ લેવા એવું નથી. ભગવાને કહ્યું જા છું યથા સુખમ. કોઈકે કીધું કે હે વર્ધમાન તું ઇન્દ્રજાળીઓ છે, ભગવાને કહ્યું જા છું યથા સુખ. હું ઘણી વાર વિચાર કરું છું, મને કોઈ એમ કહેવે વાતો કરો છો કિરણભાઈ તમે, શું હું જા છું એમ કહી શકું છું? નથી કહી શકતો, કેમ ન કહી શકું? મારે મતામત આ કરવી, તમે આટલું સાધના થઈ ગઈ, હું તમને ખાતરીથી કહું છું કે ઓલવેલના દેરાસરનો રસ્તો ક્યાંયથી તમે જોયો છે? હા, કોઈક આવીને તમને પૂછે કોલવેલના દેરાસરનો રસ્તો કયો, તમે કહો પણ ક્યાં તમારે નીકળવું છે? તમે આવો છો ટોરોન્ટોથી આવો છો, સમજા કે નહીં, કે નીચે મિયામી બીચથી રસ્તો બદલાઈ જશે? હા, એ કે તમે તમારો રસ્તો આપો ને, હું ગમે ત્યાંથી આવું, તમે આપી શકશો? હું તમને પૂછું છું, તમે ના આપી શકો. તમે ઊભા છો ત્યાંથી રસ્તો છે, તમે ઊભા છો ત્યાંથી તમારો રસ્તો છે. અને એ જ વખતે તમે સાતમું ચક્ર જુઓ. પહેલા ચક્રમાં તમે હું ઊભા છીએ ને, હું ચાલવા મારી તો મારો રસ્તો અહીંયાથી જ આફત પડે ત્યાંથી. એ જ વખત તમે સાતમા ચક્રની વાત જુઓ, હા, શાસ્ત્રમાં આવી છે. હા, ભગવાન રામ જતા હતા અને જંગલની અંદર કોઈ મહાત્મા મળ્યા, ભગવાને પૂછ્યું એને, ભગવાન રામચંદ્ર સમજ્યા ને શું, હા, કે માર્ગ કયો છે? પેલા મહાત્માએ કીધું પ્રભુ તમે ચાલશો એ માર્ગ બની જશે, તમે ચાલશો ને એ માર્ગ થઈ જશે. સહસ્ત્રાર્ધની વાત છે આ વાત. મહાવીર સ્વામીનો શાદવાદ જ આપણને સમજાવી શકે. શાદવાદની ચાવી નહીં હોય આપણે સમજી નહીં શકીએ, સમજ્યા ને. આ ધન્યાજી, મેં ગઈકાલે તમને કહ્યું એમ, કોઈ વાણ માલિક વગર આવ્યું, રાજાએ કબજો લીધો, રાજાએ વેપારીઓને એમનો માલ આપી દીધો, હા, અને બાકી વાણમાં જેટલો માલ હતો
એનો અધિકાર ને હક જે કિનારે ભાન ઉતરે ત્યાં હતો, એ રાજાનો હતો. રાજાએ કીધું ભાઈ હું માલને શું કરું, મારે કંઈ ગતાગમ નથી, આનો લીલામ બોલાવી તમે માલ લઈ જાઓ, પૈસા આપી દો મને. લીલામ બોલાવવામાં આવ્યું, વેપારીઓ ભેગા થઈ ગયા. વેપારીઓએ કીધું આપણા બધાની વતી આ પાંચ જણા બીડ બોલે, પછી આપણે ખંડી વાળીશું, બીજો કોઈ બોલે જ નહીં. પિતાએ સમજ્યા ને મોટા ભાઈઓને કીધું કે આ કમાવાનો મોકો છે, તમે જાઓ. મોટા ભાઈઓએ ધંધાની ઠેકડી થાય, પિતા નારાજ થાય એ માટે કીધું આ તમારા લાડકવાયા દીકરાને મોકલો. અને ધનાજી ગયા. ધનાજી આ લોકોની સાથે જોડાયા. પેલાઓએ કીધું ભાઈ અમે આ નક્કી કર્યું છે. ધનાજી જોડાયા એમની જોડે. પેલાઓએ માલ લઈ લીધો રાજા પાસેથી. અને પછી તમને પોતે જેમ જેમ ખપનો હતો ને એ જેટલા પૈસા રાજાને આપ્યા હતા એનો ભાગ પાડી અને બધો માલ ખંડી વાળ્યો. હવે ધનાજીનો ભાગ રાખે એ કે આમ ખારી માટી ભરેલા આ લોટા છે ને માટીના, આ ધનાને પધરાવો. મેં તમને ગઈકાલે કહ્યું એમ ધનાએ કીધું મને મફત થઈ ગયું, મફત હું લેતો. તમે વિચાર તો કરો, મને વાડીલાલ એ વખત મને વાડીલાલ મોતીલાલ થાય યાદ આવે છે, એવા એ જીવે છે કે મફત લેવું ન પરવડે. હા, ધનાએ કીધું હું મારે પૈસા આપવા છે, મારે મફત નથી લેવું, મફત લેવું ઉગતું નથી. અને અમને વિચારવા માટે મફત ક્યાં મળે છે? હું અહીંયા જોઉં છું લોકો કૂપન ભેગી કરતા હોય છે, શું છાપા માટે ફ્રી મોટા અક્ષરે હોય. હા, મફત ક્યાં મળે? મફત કામનું નથી. ધોઝ હુ કેન નોટ પે પ્રાઇસ લેટ ધેમ હેવ ફ્રી. તમે દરરોજ આપો કે જે બાપરા ના આપી શકે ને એમને ભલે મફત મળે. આઈ વોન્ટ ટુ પે ધ પ્રાઇસ. સ્ટેશન છે, તમારે અંદર જવું પડશે, તમારે નિર્ણય લેવો પડશે. મને મફત કંઈ લેવું નથી, તમારો સદભાવ પણ મને મફત નહીં જોઈએ. હું આભાર માનીશું, દસ ગણું વાલી કેમ શકું? તમે આટલો બધો પ્રેમ કરો છો, હા, જિનેશ્વર પ્રત્યે આટલી ભક્તિ રાખો છો, સમજે જિનેશ્વર ભગવાન કોટી ગુણો વાળે છે, કોટી ગુણો. પેલાઓએ કીધું સમજ્યા ને આપી દે 51 રૂપિયા, લઈ જા 1000 રૂપિયા. અને ઘેરે લઈ ગયા. પછી તેજનતુરી નીકળી. સત્રમાં તેજનતુરીનું મોટું વર્ણન છે, સમજ્યા ને? ચપટી તેજનતુરી શું? સાત રત્તલ તાંબામાં ભેળવીને જો અગ્નિમાં નાખવામાં આવે તાંબુ સોનું થઈ જાય. 100 વાળા સોનું, 100 ટચનું સોનું થાય. આ તેજનતુરીનું વર્ણન છે, સમજાય ને? એક લોટાની માટીમાંથી એને 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 ધનથી ઘર ભરી દીધું. યાત્રકારે શ્લોક લખ્યો, સમજ્યા ને? ભિક્ષુ કોને આ ધનનાએ. અમને શાલીભદ્રની ઘણી વાતો ખબર છે, અમને અવંતી સુકુમારની ઘણી વાતો ખબર છે, અમને ધનાજીની વાતો ખબર નથી. અમારામાંથી મોટા વર્ગને ખબર નથી. હું ઘણાને પૂછું છું, નાના શાલીભદ્રની સમૃદ્ધિ હોજો, નાનાજી માટે શું ખબર છે? એ લોકો કહેતા હોય છે કે નાતા નાતા ઊભા થઈ ગયા, સમજા ને? અને જઈને શાલીભદ્રને કીધું ચાલ દીક્ષા લઈ. છેલ્લો એપિસોડ ખબર છે, છેલ્લો એપિસોડ ખબર છે, બાકી કંઈ અમને ખબર નથી. આ એની વાત છે. શાસ્ત્રકારે કહ્યું કે એમને પોતે ભિક્ષુકોને ધનથી ભરી દીધા. સમજાય? તમારામાંથી કોઈને જોઈતા હશે ને એ સંસ્કૃત શ્લોકો હું આપીશ, એમાં સ્ટેશન છે. ભિક્ષુકોને ધનથી ભરી દીધા. હું દેરાસર જઉં છું ને, ખિસ્સામાંથી મુંબઈમાં જોઉં છું, સમજ્યા ને? હા, કે 2 રૂપિયાની નોટ કાઢું, 20 રૂપિયાની ભંડારમાં જતી જ રહે, સમજ્યા ને? અહીંયા આપણે જોઈએ છીએ શું
એક ડોલરની નોટ ને 100 ડોલરની નોટ એક સરખી છે, એટલે આપણી નજર નોટના બીજા કોઈ ભાગ પર નથી હોતી, એના ન્યુમરલ્સ ઉપર હોય છે. ત્રીજા પૌત્રના અંક વિજ્ઞાનની આ વાત નથી કરતો, રૂપિયાની ને ડોલરની નોટની વાત કરું છું. 100 રૂપિયાની જતી ઘર તમે વિચાર કરજો, નન્ના એ ભિક્ષુકોને ધનથી ભરી દીધા. તમે વિચાર તો કરો, તમે ધન્નાને ક્યાંય મૂકી શકાય ને, સમજ્યા ને? હા, અહીંયા તીર્થંકર ભગવાનને, શાંતિનાથ ભગવાનને અહીંયા મૂકો ને, તમારે ધન્નાજીને અહીં કાંઈ મૂકવા પડે. આ આ આ એમને સારા જગતને યશથી ભરી દીધું, એમને ઘરને સમૃદ્ધિ વડે ભરી દીધું. તમે વિચારજો, એમને મિત્રોને સગા સંબંધીઓને હર્ષથી ભરી દીધા. તમે ધનાજીના મિત્રો ખુદે ખુદે થઈ જાય. હું ઘણી વાર વિચાર કરું છું કે આપણા કોઈ મિત્ર ધનાજી હોય તો મને આપણને શું આપશે. આપણે એ વિચાર કરીએ, કામ હશે ને, સમજ્યા ને? આપણે કહીશું એમને, સમજ્યા ને? 1 મિલિયન મને પણ આપો ને. તમે અત્યારે સાંભળો કે કોઈ બહુ નજીકના મિત્રને શું આઈરિસ સ્વિફ્ટેક લાગી જાય, અને તમને ખબર પડે શું કે એને 5 મિલિયન પાઉન્ડ આવ્યા છે, તમને પહેલો વિચાર થાય કેટલા માગવું હવે એની પાસે. તમે વિચાર કરજો, તમને ઈર્ષા થાય એમ નથી કહેતો, તમને તો એક સારું થયું, આપણને લાભ તો થયો હવે, તમને અર્થ થયો, બહુ સારું થયું, સન્માર્ગે ખર્ચા છે, એમને મળ્યા છે ને. તમે વિચાર કરજો, સ્વાધ્યાય આ છે, આ આ સ્વાધ્યાય છે. કોઈ કે ઈર્ષાથી એકદમ એકદમ ઈર્ષાથી, એ હું કોઈ કે કેમ કહું છું એ તમને કહું, મને શાસ્ત્રનો ભાઈઓમાંથી કોઈએ એ યાદ નથી, એ ભાઈઓમાંથી કોઈ હશે કદાચ, કારણ કે ભાઈઓને એટલી બધી ઈર્ષા હતી, એટલે આર્કિટાઇપ છે. આ બધી સાયકોલોજીકલ ઇનર આર્કિટાઇપ છે, એ તમારે એ આર્કિટાઇપને સમજવાની છે. તમે કોઈ વ્યક્તિ નહીં સમજતા. મેં તમને વિક્રમ રાજાની વાત કરી, વિક્રમ રાજા અને એની તમે અજામ, એ કે તમે મને પહેલી વિદ્યા આપો. વિક્રમ કે ભાઈ તારું કામ નથી, હા, એ વિદ્યાને બદલે, પરકાય પ્રવેશની વિદ્યાને બદલે હું તને 10 ગામ આપી દઉં. નહીં કે મારે વિદ્યા જ જોઈએ, 15 ગામ આપું તને, 10 લક્ષ સુવર્ણ મુદ્રા આપું, તું કે નહીં? અજામ, અજામ કોઈ વ્યક્તિ નથી, અજામ આર્કિટાઇપ છે. હું સાયકોલોજી સમજાવો તો શાસ્ત્રમાં આર્કિટાઇપ બતાવી છે. ભગવાન મહાવીરને ગોસાળો, શાલીભદ્ર મમણ છે. તમે તમારામાં ચેન લાવો, હું શાલીભદ્ર છું કે મમણ છે? આપું ત્યારે મુઠ્ઠી ભરીને આપું છું કે ગણીને આપું છું? 3 થઈ ગયા, બહુ થઈ ગયા. તમે વિચાર કરજો, છો એ જ રો, દેખાવું છું, અને જો તમને દેખાશે તમે બદલાઈ જશો, તમે બદલાઈ જશો. કોઈ કે તે મને યાદ નથી આવતું. હું જઈને આ વખતે, સમજ્યા ને, એ ઓરિજિનલ શાસ્ત્રમાંથી તપાસ કરી, કારણ કે જો ભાઈઓને હોય ને તો બરાબર બેસે છે. ઈર્ષાથી જળી જતા, કારણ કે ભાઈ તરીકે કમાઠા ને મરુભૂતિ, પાર્શ્વનાથ ભગવાન ને એનો ભાઈ મોટો, મારી અંદર એક કમર છે, એક મરુભૂતિ છે, ત્યાં તો મરુભૂતિ એ પાર્શ્વનાથ થશે અને કમઠ એ મેઘમાળી થશે. અહંકાર એ મોટો ભાઈ છે, આત્મા એ નાનો ભાઈ છે, કારણ કે નિગોદમાંથી અહંકાર મારી જોડે રહ્યો છે. તમે ડીપ જાઓ, હું તમને ચાવીઓ કહું છું ઉગાડવાની, શાસ્ત્રના અર્થો ખુલી જશે. દશરથને 4 દીકરા હતા, રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન, 4 પુરુષાર્થ છે. રામ છે મોક્ષ પુરુષાર્થ છે, ભરત ધર્મ પુરુષાર્થ છે, લક્ષ્મણ હા એ કામ પુરુષાર્થ છે, શત્રુઘ્ન અર્થ પુરુષાર્થ છે,
ચારણ જોઈએ. જે વખતે જંગલમાં જાય ને મોક્ષ પુરુષાર્થ ની પાછળ કામ પુરુષાર્થ જાય, રામ ની પાછળ લક્ષ્મણ જાય. લક્ષ્મણ બે છે, લક્ષ્ય મન, એકાગ્ર થયેલું મન. તમે આ વાર્તા સમજા, ઇતિહાસ સમજા, 5000 વર્ષ પહેલાનો ઇતિહાસ છે. એકાગ્ર થયેલું મન, તમારું મન એકાગ્ર થયું છે? રામાયણની અંદર બે મન છે, એક આ લક્ષ્મણ છે, હનુમાન છે. અને એ હનુમાન માટે સ્વયં ભગવાન રામ પોતે કહે છે કે ભરત ભાઈ, હું દુનિયાભરનું ઋણ વાળી, હનુમાનનું ઋણ નહીં વાળી શકું. ને ભગવાન કહે છે નવકાર ગણનારનું નહીં વાળી શકું. નવકાર આ છે, આ નમોરિયંતાણમ નમોસિદ્ધાણમ તો છે, ખીજાઈ જવું તો કહું નમોરિયંતાણમ નમોસિદ્ધાણમ નથી, આ નવકાર છે, આ નવકાર છે. હનુમાન હણાઈ ગયું છે, મન છે એ હનુમાન છે. તો એક એક આ આ આખી આ આખી ડીપ સાયકોલોજી છે. તમને હાથ જોડીને ઉજા મળે નહીં, આ મળે નહીં. આપણી પાસે આવી છે ને વિના મૂલ્યે આવી કહીને કિંમત નથી આપણને. કોઈ મિત્રને મેં હમણાં કહ્યું બે દાડાની અંદર, સમજ્યા ને, કાલ ગુસ્ટાવ યુંગ કે મેસ્લો, જોસેફ કેમ્બેલને આ જો મળી હોત ને માથે પુસ્તક મૂકીને નાચ્યા હોત, ના ભગવાનની વાણી મળી હોત કે આવું ગેટે નાચ્યો તો કાલિદાસનું શાકુંતલ માથે મૂકીને. હે શાકુંતલ, કોઈ કોઈ છોકરી હતી અને દુષ્યંત જોડે પ્રેમમાં, અરે અરે અરવિંદુ સાવિત્રી તમે વાંચ્યું હોય ને, તો કોઈ સાવિત્રી હતી અને તપસ્યા કરી અને યમરાજ પાસેથી પતિને મેળવી લીધો. તમારી અંદર રહેલી તમે બુદ્ધિ છે એ સાવિત્રી છે. અને આ મરી ગયેલો એવો જે આ મારો આત્મા છે ને, બહિરાત્મા, મૃત આત્મા, હા, એને દિવ્ય આત્મા, એને અંતરાત્મા, એને પરમાત્મા બનાવનારી આ સાવિત્રી છે. તમારે આ ડીપ જવું પડશે, અને નહીં જવું તમે નહીં જવાનું પડે, જતું રહેશે. ભગવાનનો ધર્મ તો ક્યાંક ને ક્યાંક ટકવાનો છે. અહીંયા છઠ્ઠો આરો હશે ને મહાવિદ્યામાં ટકવાનો છે. તમે ને હું વ્યક્તિગત બાજુ પર, પ્રકૃતિ હર્ષેલી કાર છે, સમજ્યા ને. તમે લાઈનમાંથી બાજુ પર નીકળી જાઓ, બાજુ પર નીકળી જાઓ. ધન્નાજીની આ ધન્નાજીની નહીં, મેં જેટલી જેટલી કથાઓ અહીંયા તમને કહી છે, મને બધી કથાઓમાં આ દેખાય છે. એ એ જે છે એ આર્કિટાઇપને તમે સમજી લો, તમે કંટ્રોલને સમજી શકતો. અને બન્યું, અને બન્યું એ બન્યું, સમજ્યા ને. એ ઈર્ષાલુએ રાજાને કીધું, રાજા કે તું કહો છો. રાજા જીતશત્રુએ કીધું, તમે શું? પેલાએ કીધું, મહારાજ 1000 લોટા માટીથી ભરેલા સોનું આખું પ્રતિષ્ઠાન પૂર ખરીદી લે, તમને બેવકૂફ બનાવીને પૈસા થોડા આપી અને આ લોકો વેચી ગયા. તો કે આ લોટા કોણે લીધા? ધંધાર છે ત્યાં છોકરાએ. હા, બધું બોલાવે, ધન્નાને બોલાવવામાં આવે, સમજ્યા ને. રાજા તો હોશિયાર હતો, એને વિચાર કરેલો કે ધન્નાને સુળી પર ચડાવી દે. વિચાર કર, તું કે વિચાર એ કર્યો પણ હોય કે આપણને સુલી પર ચડાવી દે. અરે અરે, સમજ્યા ને. શું શક્ય નથી? જીતને તારે ગગન મેં ઉતને દુશ્મન હોય, કૃપા હોય શ્રી રામ કી તો બાલ ને બાકા હોય. તમે આ વિચાર કરજો. અહીંયા રામનો અર્થ શું? એવી રીતે ભગવાન રક્ષા કરતા? અરે ભાઈ, પ્રકૃતિ છે. તમે સમજ્યા નથી, તમે સમજવા પ્રયત્ન કરો. આ રક્ષા કરવા નથી આવતા, એમની ચાકરડી આવે છે, એ કુદરત છે, સમજ્યા. એ રાજા એને પૂછ્યું શું કે, અરે રે, મેં સાંભળ્યું કે વેપારીઓ એ તને છેતર્યો. નાનાજી કે વેપારીઓએ મારા પર ખૂબ ઉપકાર કર્યો છે. રાજા કે,
ગંદી ખારી માટી ના માટી ના ટોટકા તને પધરાવી દીધા, તારો માલ એ લઈ ગયા. એ કે એમના મારા પર ઉપકાર કર્યો છે મહારાજ. બધા માલની કિંમત ગણીએ ને, હા, એક લોટકાની તુલ્ય ન થાય. હજી કે તું શું વાત કરે છે? એને કહ્યું, હા, આ લોટા ખારી માટીથી ભાઈ. તમે કોને સુજાડ્યું હું તમને કહું છું, પણ ચેતન કરો. હા, હું છુપાવવાનો પ્રયત્ન કરું, હા, કે રાજા જાણી ન જાય. હું શું કરું? તમે વિચાર કરો. હું ઘણી એક એક વાત પર હું વિચાર કરું છું. અને આ પ્રતિક્રમ પણ છે કે રે રે, ધન્ય છે ધનરાજી, તમને સુકૃતની અનુમોદના છે. અને હું આવો નીચ વિચાર કરું છું કે 999 પચાવી પાડ્યું, દુષ્કૃત્યની ગરગા છે. હા, અને આવો વિચાર મને ક્યારે ન થાય. સુત દેવતા મને તમે બુદ્ધિ આપે, શરણ ગમન છે. અમે પંચસૂત્રનો પાઠ ઘણો કર્યો, ઘણી વાર કર્યો. હા, કોઈ વાર હવે આટલા વર્ષોને અંતે મિકેનિકલ પોપટિયાની માફક ગણવાને બદલે એને જીવન તો બનાવીએ. હું મને તો લગાડું, ધનાજીએ લગાડેલું હતું. રાજા કે તું શું કે છે? એને કહ્યું, મહારાજ, એક લોટાની અંદરથી સમજાને આ પ્રતિષ્ઠાનપુરની બધી સમૃદ્ધિ થઈ. રાજા કે એવા કેટલા લોટા? એ તો કે તમે આજે મને બોલાવ્યો, નહીં તો હું રાજમહેલમાં સાંજે આવવાનો હતો. કે મહારાજ, આવા 999 લોટા બીજા પડ્યા છે, રાજ્યમાં તમે સદુપયોગ કરો, તમે કરી શકો. હું શું કરવાને? અને આટલી વિપુલ સમૃદ્ધિને તમે વિચાર તો કરો. આટલી વિપુલ સમૃદ્ધિને એક લોટામાં થઈ આવા 999 લોટા બીજા પડ્યા છે, મારે શું કરવાની? એક્સ્ટેન્શન કરો તમે. હા, 5 લાખ, 50 લાખ, 5 કરોડ, 50 કરોડ, મારે શું કરવાનું? વિચાર આવ્યો આપણને? નથી. હા, નથી. મેં 50 કરોડની વાત કરી, 500 કરોડની કરું છું. ખિસ્સામાં 5 રૂપિયા નથી. એટલે કલ્પના તો કરો કે મારી પાસે છે તો હું વિચાર કરું. આમાં મારે હલોટવાનું? હું તમને પરિગ્રહ પરિમાણની વાત નથી કહેતો. તમે બાધા લો કમાવાની, પણ તમારા મનમાં કોઈ લિમિટ તો છે કે નહીં? ઘેરેથી નીકળ્યા ત્યારે લિમિટ તો હતી ને? કોલવેલના દેરાસર જવું છે, ભારતનાથ ભગવાનના દર્શન કરવા, તો જીવનમાં તમે નીકળ્યા છો, લિમિટ કઈ છે કે લિમિટ જ નથી? ગાડી ચલાવે રાખું જ્યાં સુધી જાય ત્યાં સુધી. હા, તમે ગાડી ચલાવે રાખશો ને પેટ્રોલ પૂરું થઈ જાય, પેટ્રોલ પૂરું થઈ જશે, નક્કી વાત છે. તો ધન્નાએ એ કીધું, જોઈ 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 લઈ 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 હઈ 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 હોય ને કેટલું હોય. રાજા કે તું છું, હું તમને આ 999 લોટા લઈને સાંજે આવવાનો હતો. એને કહું, મહારાજ, કોઈને મોકલો મારે કે ના આપી દો. મારે તો પૂરતું પૂરતા કરતા અનેક ગણું. કોઈ વાર આપણને થયું છે કે આપણી પાસે કેટલું થયું છે? એટલે નથી, તમારે હજી ઘણું બાકી છે. પણ પૂરતા કરતા પણ ઘણું કેટલું હોય તો થઈ જાય, એટલે તમે લિમિટેશન તો મૂકો. મૂકો તો ખરે. રાજા પ્રસન્ન, એ રાજા હતા, સુલી પર ચડાવી દે કે તમે મારી જોડે બદમાશી કરો છો. પછાવી પાડવા માંગતા હતા, ભેગા થઈને મને થોડા દ્રવ્યની અંદર આવી અમૂલ્ય સંપત્તિ લઈ જવી હતી. હું બધાને સુલી પર ચડાવી. પ્રસન્ન થાય ને એને કહ્યું, ધન્ના, રાજ્ય તરફથી મારી તરફથી નહીં, કદાચ મારી પછી અત્યારે મૃત્યુ. તમે વિચાર કરજો, હું શાસ્ત્રમાં બોલવામાં આવેલા, ઉચ્ચાર કરવામાં આવેલા શબ્દોના ઊંડાણમાં જઉં છું. કારણ કે હું તો હમણાં ગુજરી જઉં તો મારી પછી મારો દીકરો આવે. હા, તો એ કે મારા પિતા જીવતત્વે કીધું તું મારી તરફથી આપું છું, હું સંમત નથી. એમ જે શત્રુએ કીધું, રાજ્ય તરફથી બક્ષિત આપવામાં આવે છે. 999 લોટા તરફ
અને પ્રતિષ્ઠાનપુરની અંદર તારા જેવા રહેનારા છે. હું એક વિનંતી કરું છું, રાજા જીન તત્રુ કે છે આ પ્રતિષ્ઠાનપુર માટે તો મેં તમને કહ્યું નથી, રાજા સાલી વાહન જ્યાં થયો પ્રતિષ્ઠાનપુર ઉપર એક વાર્તાલાપ થયો, રાજગૃહી ઉપર એક વાર્તાલાપ થયો. હસ્તિનાપુર કેવું હતું શાસ્ત્રમાં વર્ણન આવે છે, સંતનાથ ભગવાન ચક્રવર્તી જ્યાં હતા નગર કેવું હશે એ તો વિચાર કરો. આમાં જો સંતનાથ ભગવાન ચક્રવર્તી બેઠા હોય તો આ નગર કેવું હોય? આ વાત છે. તમે નગર એટલે ન્યુયોર્ક ને પેરિસ સમજાતા, નગર તમારી અંદર છે. તમે કોઈ તમે વિચાર કર્યો આ નગર છે, આ નગર છે ના. પ્રતિષ્ઠાનપુર ના રાજા જીતતત્રુએ કહ્યું, નન્ના હું તને વિનંતી કરું છું ના, આ તરફથી દરરોજ પાલખી તેડવા આવશે, પાલખી મૂકવા આવશે, દરરોજ સભામાં તારે હાજરી આપ. તારી સભાની હાજરીથી પ્રતિષ્ઠાનપુરની રાજ્યસભા ધન્ય થઈ જશે. તમે તમે વિચાર તો કરો ખરો. અને શાસ્ત્રકાર લખે છે જે ચાવી છે કે ઈર્ષાથી જલી રહેલા જેને ના ધન્ના માટે રાજાને આ ફરિયાદ કરી એ એના હિતમાં બન્યું, એ ધન્નાના હિતમાં બન્યું. તમે ચિંતા કરો ને, ઈર્ષાથી જલી રહેલો એવો જે કોઈ હોય એ કર્મ છે, વિપરીત કર્મ છે. વિપરીત કર્મ તમારા અધિક કલ્યાણ માટે અધિક સમૃદ્ધિ માટે થતું, અધિક કલ્યાણ અધિક સમૃદ્ધિ માટે થયું, અધિક કલ્યાણ અધિક સમૃદ્ધિ માટે થયું. સમજ્યા ને? બસ અહીંયા જે બન્યું એટલું બધું સન્માન થયું કે ભાઈઓ જે હતા જળી ગયા. શાસ્ત્રકાર લખે છે વગર અગ્નિએ ઈર્ષારૂપી અગ્નિથી એમને ઝાડ લાગી ગઈ, ઝાડ લાગી. સમજા કે નહીં? અને અંદર અંદરની એમની વાતોથી ભાભીઓથી સહન થયું નહીં, પોતાના પતિનું આ વર્તન તમે વિચાર કરો. ધન્નાની ત્રણેય ભાભીઓ શાસ્ત્રમાં આવે છે, સમય હવે પૂરો થવા આવશે. સમજ્યા ને? શું હજી 15 મિનિટ છે, આપણે નજીક લાવવું નથી. હા હા, મને ઘણા કહેતા હતા કે તમે 10 થી શરૂ કરીને 12 વાગ્યા સુધી, હું 9:45 આવ્યો છું આજે. હા, મેં જે ભાઈ હતા ને મને લાવનાર એને મેં વિનંતી કરી છું, આપણે 5 મિનિટ વહેલા પહોંચીએ. એને 17 મિનિટ પહેલાં પહોંચ્યા છે. ભગવાન પહેલાં હતા એટલે હું પહેલો હતો, આ દાખલ થવા. સમજ્યા ને? શું અહીંયા જે એને જણાવ્યું છે કે ભાભીઓને એટલો ભાવ થઈ ગયો, એકવાર ત્રણેય ભાભીઓએ ભેગી થઈ ધન્નાને બોલાવ્યું. હા, ધન્નાએ કીધું ભાભી આજ્ઞા કરો, તમે માતા તો છે, માતા પછી તમે ત્રણેય મારી માતા. તમે વિચાર દો કે કૃષ્ણાનું મંદિર પુણ્ય શું છે? તમે તમે નાની નાની વાત તો વિચાર કરો. ધન્નો મિત્ર જોડે કેમ બોલતો હતો? હજી લગ્ન થયા નથી, 8 પત્ની થવાની છે ને, મારે 8 પત્નીનું 1-1 સ્વયંવર છે. હા, ક્ષણિક રાજાની રાજકુમરી ધન્નાજીને આપી. તમને ને મને તો એટલી જ ખબર હતી હા કે ગોભદ્ર શેઠે ભદ્રા શેઠાણીએ શાલીભદ્રની બેન સુભદ્રા આપી હતી. અરે બીજી પણ જે હતી અને એ બધાની હકીકતો છે આમાં. હા સમજ્યા? એમની જોડે પત્ની જોડે કેમ વર્તો, નોકર જોડે કેમ વર્તે? તમે વિચાર કરો, ધન્નાનો તો વિચાર કરો. ભગવાનની વાત તો જુદી છે. વર્ધમાન સ્વામી ચાકર સાથે કેમ વર્તતા હશે? કોઈ જાણો એકલા બેઠા હો ને તમે નોકર પર ખીજાતા હો, હા એ વખત તમે વિચાર તો કરજો. અહીં તો આ આ દ્રષ્ટાંત મેં હમણાં કીધું એ ઇન્ડિયામાં કહેવાનું છે. તમે સમજ્યા ને? શું હા, કારણ કે ત્યાં રૂઆબ નોકર ઉપર, અહીંયા તો નોકર પર રૂઆબ શું થાય? તમે સમજ્યા કે નહીં? બંને નોકર હોય, ડીસી સાફ કરવાની હોય ત્યારે, એટલે કંઈ કહેવાની વાત નથી.
તો પેલી મારી ટેવ છે એટલે મને એ આવે છે કે એ આદર્શો કઈ રીતે વર્તાય, કઈ રીતે આપણાથી નાના જોડેનું વર્તન કેમ હોય, વડીલો જોડેનું કેમ હોય. મેં તમને કહ્યું એમ પ્રકૃતિના તત્વો પ્રત્યેનું કેમ હોય, તમે પાણી જોડે કેમ વર્તો છો, તમે વિચાર તો કરો. હું ઘણી વાર એ કહું છું આમ નકામું કાગળો ને આ આમ કર્યો હો, એટલે તમે ગરદન મચવો છો આ કાગળની, તમને વિચાર આવ્યો પણ આ તમે શું કરો છો, પણ કૃપા ફેંકી દેવાનું, ફેંકી દેવાનું, એને સન્માનથી મૂકો, બહાર ગાર્બેજમાં જઈને મૂકો. તમે તમને આમ કરતા કાગળને જો તમે આમ કરી શકો ને કોઈની ગરદન ઉપર પણ કોઈ વાર કરી શકો, તમે ભૂલશો નહીં, તમે ભૂલશો નહીં. કર્મ બંધાયું, તમે કહો અમે કોઈની ગરદન પણ કર્યું નથી, કરવાનો અંદર ભાવ રહ્યો છે, અને જો ભાવ રહ્યો છે મન વચન કાયા એમાં મન યોગથી પણ કર્મ બંધાય છે, અંદર બંધાય છે. શું ભાવીઓએ બોલાવીને કહ્યું, નાનો પગે લાગ્યો, નાનાએ કીધું માતા તું લો છો, તમે હુકમ કરો, તમને કોઈ પસંદગીની ચીજ જોઈ, આ તમારું જ આ વિપુલ સમૃદ્ધિ તમે તમે હું પિતાજીને સમજાવી, મોટા ભાઈઓને સમજાવી, તમે એમને કીધું નન્ના તું ચાલી જા કરું પ્રભુ કીધું સુખી જવું છે, અમે તારું સુખ જોવા માંગીએ છીએ. તમે વિચાર કરજો ક્યારેક પ્રકૃતિ આ કહેતી હોય છે, સમજ્યા ને, એ કે તમે શું કહો છો, તારા ભાઈઓ અમારાથી બોલાય નહીં, તારું મૃત્યુ ઈચ્છે છે, અમારાથી બોલાય નહીં, શું એને તમે એનો એટલું, અત્યારે તમે મને આવીને કહો ફલાણો છે કિરણભાઈ હા તમારું મૃત્યુ ઈચ્છે છે, જો હું લાલ પીળો થઈ જાઉં, હા તમે મારો સ્પિરિચ્યુઅલ એક્સરે લો, એ વખતે કે અંદર કયા આંકા પડે છે, નન્નાએ શું કીધું ખબર છે, ઓ મારા ઘરમાં હોવાથી ભાઈઓને આટલો સંકલેશ થાય છે, સંકલેશ, અરે રે હું એમના સંકલેશનું કારણ છું, સંકલેશ કરવો ને. એ રાત્રે ધન્નાએ નક્કી કર્યું કે મને સંકલેશ કરવો નથી, એ રાત્રે ધન્નાએ નક્કી કર્યું ઘર છોડીને ચાલી ગયો. ને તમે સમજ્યા કે શું મધ્ય રાત થઈ ગઈ હતી, શું એને થયું, દિવસે જઈશ, હા તમે વિચાર કરજો, ભાઈઓને પણ દુઃખ થતું, માતા પિતાને પણ હું સમજાવી નહીં છું, સમજા કે નહીં, અસત્ય મને કહેવું નથી અને સત્ય હું કહી શકતો નથી, વિચાર તો કરો, કઈ તલવારની ધાર ઉપર આ વિચાર, આ સાવ સહેલી વાત છે. અહીંયા એવું કોઈ નથી હા જે ધન્નાજીના માર્ગ ઉપર ન ચાલી શકે, ભાવનામાં વર્તન તમે ન કરી શકો, તમે ઘરમાંથી નીકળી ન શકો, ભાવનામાં તમે ચાલી ન શકો. મધ્ય રાત્રિ વીતી ગઈ, ધન્નાજી ઉભા થયા, તમે સમજ્યા કે નહીં, ત્રણ નવકાર શાસ્ત્રકારમાં લખે છે કે એને ત્રણ નવકાર ગણ્યા ને, હા આ ઘરનું સુખ સચવાય એ માટે ગણ્યા. હું જયારે બહાર જતો હોઉં છું ને હું સેફ રહું એ માટે ગણું છું. તમે જોજો, તમે ઓફિસે જાઓ, દુકાને જાઓ, જોબ ઉપર જાઓ, અરે ક્યાંય જાઓ, અહીંયાથી ઇન્ડિયા જાઓ કે ઇન્ડિયાથી અહીં આવો, ત્યારે નવકાર ગણાય છે, ત્યારે તમને તરત જ પૂછો હમણાં શા માટે નવકાર ગણાય, અરે છે પહોંચ્યું મારા માટે ગણ્યા, તમે બીજા માટે ગણ્યા નવકાર નથી ગણ્યા. તમે આ કોન્ટેક્સ્ટ વિચારજો, રવિવારે દરે સવારે મેં તમને અહીંયા વાર્તા કહેવા નથી બોલાવ્યા, નથી બોલાવ્યા, ને મારે તમને કોઈ બોજ આપવો નથી, કારણ કે બોજ આપવાની મારી પાત્રતા નથી,
હું ઓઘો લઈને બેઠો નથી, હું સાધુ ભગવાન નથી, તમને બોજ આપું બિલકુલ નહીં. તમે વિચાર કરી શકો, તમારી ડેપમાં જઈ શકો. ત્રણ નવકાર ગણ્યા, ઈશાન ખૂણામાં જોયું, સિમંદર સ્વામીને વંદન કર્યા, શકુન જોયા. સમજા કે શુભ શકુન હતા. અને આજે કહ્યું શુભ શકુન છે, હવે અત્યારે નીકળવું જોઈએ. સમજા ને નીકળ્યા. ચાલતા 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 રાત પૂરી થઈ ગઈ. સમજાય સવાર પડી. ડાભીઓ જયારે બોલાવ્યા એ સાંજે જમ્યા નહોતા. તમે સમજ્યા કે નહીં? શું આવો થંકલે ત્યારે થાય? શાસ્ત્રમાં એ છે, ત્યારે ઘણા મહાપુરુષોની વાત છે. સમજા ને શું સર્વનો સંકલે શાંત પડે ને સર્વને શાંતિ થાય. ભોજનનો ત્યાગ કરું. મને ઘણી વાર થાય છે સર્વને શાંતિ થાય એ માટે કોઈ વાર મેં એકટક ભોજનનો ત્યાગ કર્યો. એને હવે આ સાથે નથી જમવું, કંઈ કંઈ લેવું નથી. ક્યાં બધાને શાંતિ થાય, મને પણ શાંતિ થાય, બધાને શાંતિ થાય. નહીં કરું, હું નથી કરું. અમને આ ચાવીઓ ખબર નથી. હું ઘણાને વાત કરું છું, ઘણા કંઈ કર્યું. અમને તો એમ મેં કીધું આ આ અર્થગાથામાંથી પણ નીકળે છે ને. સાત્રે પોતે કીધું ધનાજીએ વર્તન કર્યું. હા, એ વર્તન શાસ્ત્ર અનુસાર હતું. એ દાડે ભોજનનો ત્યાગ કર્યો. અને એ દાડે ભોજનનો ત્યાગ કર્યો એટલે અમે અમારા કર્મક્ષય માટે ભોજનનો ત્યાગ કર્યો છે. આજે આજે ઉપવાસ કરું, આજે આબેલ કરું, આપણા કર્મનો પુણ્ય થાય. એટલે પુણ્ય થાયનો અર્થ આ છે, બધાને શાંતિ થાય. અને જ્યારે પુણ્ય થાયનો અર્થ જ આ છે, જગતમાં સર્વ કોઈને શાંતિ થાય. કોઈને તો થાય, આપના નિમિત્તે કોઈને ઉદ્વેગ ન હોજો. મેં વાર્તાલાપમાં તમને કહ્યું છે, કઈ ન બને તમારાથી, કઈ ન બને. કરવાની ઈચ્છા હોય તો, હા, કઈ ન બને અને કઈ કરવાની ઈચ્છા ન હોય તો જવાબ શું? આમ કલ્યાણ થજો. પણ કઈ કઈ ન બને, હા, અને કરવાની ઈચ્છા હોય, ખામે મેં સમજી. જગતના જીવોને ક્ષમા આપી દઉં છું, માગી લઉં છું. મારી બધા જોડે મૈત્રીઓ છું. શું મારે ક્યાંય કોઈ જોડે વેરો આંતરો રાખવો નથી. અહીંના હિસાબ અહીંયા છૂટે. ખામે મેં સબ જીવે અને શિવ મસ્તુ સર્વ જગત. તમે જો 6 મહિના કરો, ચાવી છે 180 દાડા. તમારા કપડાં સારા હોય ન હોય, બહેનો અંતરાયમાં હોય, કંઈ કારણ હોય, આમાં આમાં કોઈ બાદ આવતો નથી. જગતના જીવોનું કલ્યાણ થાવ, તારકાનું હિત કરવામાં સર્વ તત્પર બનો. સમજા કે સર્વના સર્વ દોતો નાશ પામો. મારા નહીં ભગવાન, મારા નાશ પામો, હું જલ્દી મુક્ત પહોંચું. ના ભાઈ ના, તમે સર્વના નાશ પામો બોલો. ભગવાન વર્ધમાન સ્વામીએ આ સત્ય કીધું છે. અને અને એને લીધે, એને લીધે સમજાને, એ જ્યારે સવાર પડી ભૂખ એકદમ લાગે. એ ખેડૂત ખેતી કરતો હતો. સમજા કે શું? નન્નાજી જઈ, હા, અને એક ઝાડ નીચે બેઠા. ખેતર હતું સામે. હા સમજા ને. 12 વાગ્યા પહેલા ને ભૂખ લાગી. એ એનું જે લાવ્યો હતો ને એને કાઢ્યું. એને આને જોયું. એ વખત એ જમાનામાં એ હતું. એ જમાનાની તો ક્યાં વાત કરો છો? મારા જમાનામાં હું 5-7-8 વર્ષનો હતો, મને હજી યાદ છે. મારી માની વાત તો મારી માની નહીં, બીજાએ વડીલોની વાત મને યાદ છે. મુસાફરીમાં પાટણથી નીકળ્યા આવીએ ને, ભાતું કાઢે ને જે બેઠા હોય ને, તમે સમજ્યા ને? શું બધાને ઢેબરા, પણ તમે લો, તમે તો થોડું લો, અમારું કહી તો લો. સમજ્યા ને? અને અત્યારે એ બની ગયું છે. હું રસ્તે ચાલતા ચાલતા ખિસ્સામાંથી ફોલેલા પિસ્તા ઘોડામાં નાખતો. તમે બાજુ હોય તો તમને ના આપું. એ તમને આપું તો મૂઠી ઓછી થઈ જાય. હું ખાતો. અમે ક્યાં આવી ગયા છીએ?
વરસાદ નથી પડતો, ગરમી બહુ પડે છે, ઠંડી એટલી બધી છે, પાક નિષ્ફળ ગયા. તમે કોને કહો છો? એનું કારણ હું છું. હું એનું કારણ કે ભાઈ મુંબઈમાં વરસાદ નથી, ગુજરાતમાં નથી, શું થશે? હા, આપણે બે જણ છીએ. તો મિત્ર હોય તો એને કહું, હું પેલો ગુનેગાર છું, તમે બીજા છો. આપણે ગુનેગાર છીએ, આપણે વિચાર કર્યો નથી, કરતા નથી, અને પારાવાર દુઃખ એ છે, કરવા માંગતા નથી. અને દુઃખની ક્લાઇમેટ છે, અમે જાણતા પણ નથી, જાણતા પણ નથી. પેલા ખેડૂતે કહ્યું, સમજ્યા ને, એ આમાં ઉકે, તું આ બે રોટલા તું ખાક, સવારનો ક્યારનો અહીંયા ઝાડ નીચે બેઠો. ધનાજીએ કીધું, મહેનત વગર નાખો. મને આશ્ચર્ય થઈ ગયું જયારે ગાતા પછી. મને એ વખતે વર્ષો પહેલાની વાત કરું છું, આવતા આવતા વખત ક્યાં આવી ગયો? મહેનત વગર શું મળે એવું છે? કઈ કઈ મહેનત ન કરવી પડે, શું મળે આપણને? એમાં આપણે આવી ગયા. ધન્નાજી કે છે, હું મહેનત વગર ના કરું. તમે વિચારતો કરો, તમે વિચાર દો કર. મારે એક પરિચિતનો દીકરો હતો, એ કહે, સમજે ને, કે કિરણભાઈ ઓફિસ તરફથી જવાનું હોય, હું જાઉં થર્ડ ક્લાસમાં, પણ પ્લેન છે બધી, બધું બિલ આપું, એ બધું પ્લેનનું આપું. મેં તું થર્ડ ક્લાસમાં તું જાય અને બિલ પ્લેનનું આપે. મને કહે તો એ લોકોને પાસ કરવું જ પડે. અરે મેં કીધું, તું વધારે સારું કામ કરી શકે એ માટે આ મોટી કંપનીઓ તને પ્લેનમાં મોકલે છે કે તને થાક ન લાગ્યો હોય. હા, તું ઉતરે તારે સારી હોટલમાં ઉતરે. શું મને ઓછામાં ઓછા 12 રૂપિયા કે 17, વર્ષો પહેલાંની વાત કહું છું આ બધી, તમે સમજાય ને. આજે 12 કે 17 રૂપિયામાં કોઈ દુકાનના ઓટલે સુવા મુંબઈમાં મળતું નથી. શું મને કે 12 કે 17 રૂપિયાની લોજ હોય એમાં જ જવું કે, સમજ્યા ને, પણ 35 કે 40 રૂપિયાનું બિલ આપું. શું મને કે એ વગર પૈસા કેવી રીતે આપે? હા, અમારી તો. અને પછી સાહેબ, જસલોકની અંદર 35,000નું ઓપરેશનનું બિલ આવે ને, આપણે આશ્ચર્ય પામવું. કર્મ પ્રકૃતિ આપણને છોડતી નથી, છોડે નહીં. તમે સમજી રાખજો, છોડશે નહીં, છોડશે નહીં. દન્નાએ કહ્યું કે મને મને પરિશ્રમ વગર લેવું નથી. ભલે કીધું, પરિશ્રમ કરતો આ ખેર ખેતર, ચાલ હું જમવા બેઠું છું તારા રોટલા બાજુ પર, ખેડવા દો. પેલાએ કીધું, જો ભાઈ તારે પરિશ્રમ જો કરવો છે ને, હા, 1 કલાક જો ખેડી, ના તો રોટલા તારે આપ. બરાબર છે. નાએ કીધું, 1.25 કલાક ખેડી. તમે તમે પ્લીઝ અંદર જાઓ, હું તમને કહું છું, હું ને તમે આ નથી કરતા, ના કરીએ, ના કરી. પણ મનમાં એમ ન માનીએ કે અમે ધંધા જેવા બેવકૂફ નથી કે કલાકનું કામ 1.25 કલાક કરીએ. અમે કલાકના કામમાં 2 વખત બહાર જઈ આવીએ, અને અમે અમે 40 મિનિટ કામ કેમ થાય, કલાકનો પગાર કેમ વસૂલ કરીએ? સ્વીકારો, તમે તમે સ્વીકારો. આ કન્ફેશન છે, આ કન્ફેશન છે. હું મને પૂછવા આવે છે ભાઈઓ બહેનો, એ વખતે કડવી વાત છે, આ કહું છું. હા, સમજ્યા ને કિરણભાઈ. એક વખતે બેસણું ભાગી ગયું. અરે મૂકો, બેસણું ભાંગી ગયું, એનું પ્રાઇસ થી લેવું છે લે. હા, એ કાચનું ભાંગી ગયું, ભૂલમાં કાચું પાણી પી લેવું જોઈએ. તમારામાંથી જે લોકો દ્રઢ છે એની હું પ્રશંસા કરું છું. 3 વાર મારી વાત ન સાંભળી હોય ને, તમે સમજ્યા ને, અહીં આવવાની અને બેસવાની એક શરત છે. તમે 1 વાર ભૂલમાં આવી ગયા, તમારે બીજી 2 વાર આવવું પડશે. હા, નહીં તો તમે તમે નહીં તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરતો કિરણભાઈ. કારણ કે હું વાત કરતો, કારણ કે હું વાત કરતો હોઈશ ને, હિટલરની વાત કરતો હોય, હું ગોબેલ ને હિમલરની વાત કરતો હોય, તમને લાગે પારસનાથના મંદિરની અંદર
જંગીસ ખાનની વાત કરે છે, એ સમજાય ભગવાનનું ચરિત્ર કેવું જોઈએ. હા, જંગીસ ખાન ઘણો બોધ આપે છે ભગવાને. નહીં તો નહીં તો મમરથેઠની કથા કીધી ન હો. એ કામની છે, આપણને હલાવે છે, હલાવે છે. ના, દન્નાએ જ્યારે ખેડવા માર્યું, ખેડવા માર્યું, ખેડવા માર્યું, હા, એ કલાક થઈ ગયો. પેલા એ કીધું કે બેટા, વૃદ્ધ હતો ખેડૂત, વૃદ્ધ હતો, એને કીધું બેટા બહુ થઈ ગયું, બહુ થઈ ગયું, કે શું એને પરચવો ભળી ગયો છે, સમજ્યા ને. દન્નાએ કીધું કે દાદા 15 મિનિટ મને ખેડવા દો. અને જ્યાં આગળ ખેડ્યું ને, એ જમીનની અંદરથી એક એક અથડાયું, એ પથ્થર બહાર નીકળ્યો, સમજ્યા ને. ધન્નાએ લઈને બાજુ પર ફેંકી દીધો. નીચે ચરુ હતો સોનામાં, વાર્તા નથી આ. તમને કહેતો નહીં કે દર વખતે ધનનો રસ્તામાં જતો હોય ને ઠેસ લાગે, ચરુ નીકળે. આ બત્રી પેટીની વાત છે, તમને માન્યામાં નહીં આવે, નહીં આવે આપણને માન્યામાં. શું આવે આપણે? આપણે કુવામાંના દેડકા છીએ. મહાસાગર કેટલો છે, અનર્ગળ સમૃદ્ધિ પ્રકૃતિમાં કેટલી ભરેલી છે, મને ને તમને ખ્યાલ નથી. મને અને તમને એનો દોકડા માત્ર ખ્યાલ નથી, સમજ્યા ને. ચરુ નીકળ્યો અંદર, તું પેલો ખેડૂત દોડતો ગયો, વળગી પડ્યો, અલીગીરમાં લીધું, પિતા જેમ પુત્રને લે. હા, એ કે દીકરા તારું પુણ્ય ઘણું છે, પેલો કે તમારું, હા, રોટલા સાથે મારી મજૂરી. બે વચ્ચે ઝઘડો થયો, કોણ લે? પેલો કે હું ન લઉં, ધંધો કે હું ન લઉં. વિચાર તો કર, વિચાર તો કર. રાજા આવ્યા નગરના, બોલાવવામાં આવ્યા. હું તમને લંબાણ કરતો નથી, પૂરું થયું, સમજ્યા ને. તમને બધાને ઘેર જવું હશે, ભૂખ લાગી હશે, મને પણ લાગી છે. તો હા, રાજા પ્રસન્ન થઈ ગયા. તમે સમજાવ કે રાજા પ્રસન્ન થઈ ગયા. હા, રાજાએ ધન્નાને કીધું, હા, કે ધન્ના, ધન્નાએ કીધું, તમે કંઈ કહેશો નહીં, મને સાંભળવું નથી, હું લઈશ નહીં આમાંથી. તમે મને કહેશો નહીં, કારણ કે તમે મને કહેશો હું ઇનકાર નહીં કરી શકું. સાહેબ, વાત કેવી છે? હું તમને વડીલ માનું છું. હા, હું તમને કહું, તમે આગ્રહ નહીં કરતા, કારણ કે હું ના પાડી નહીં શકું, મારે આ પાડવી નથી. રાજાએ પ્રસન્નતા બતાવી. રાજાએ કહ્યું, ના, પેલા ખેડૂતને શું, આ ધનમાંથી તું અહીંયા આ ખેતી જગ્યા તારી છે, આજુબાજુનો વિસ્તાર હું તને બક્ષિત કરું છું, રાત તરફથી ધન્ય નામનું એક નગર વસાવ. ધન્ય નામનું અહીં એક નગર તું વસાવ. તમે સમજ્યા ને? અંદરની વાત છે પાછી. આ તમે એ નહીં સમજતા કે કોલ્ડવેલ વસાવવામાં આવ્યું અને જર્સી સિટી વસ્તુ, એવી વાત નથી. આની પાછળ ઊંડું રહસ્ય છે. આપણે અત્યારે સરફેસ ઉપરથી પસાર થઈએ છીએ. ના, રાજાએ કહ્યું, ધન્ય નામનું એક નગર વસાવ, હું તને જમીન જાગીર સગવડ બધું આપું છું, સમજા ને. આ ખેતર તારા કેન્દ્રમાં રહે, અને આ નગર જે વસે હું તને બક્ષિત કરું છું. વિચાર તો કર, તમે વિચાર. ઘીને દૂધની નદીઓ ન આવે, અમૃતની નદીઓ વે. આ ભાવ જો બધામાં આવે ને, મેં તમને એ તારે કહ્યું, એમ જૈન ધર્મના સિદ્ધાંતોનું જો પાલન કરવામાં આવે પૃથ્વી પર, આજે સ્વર્ગ ઉતરે, આજે ઉતરે. તમે ગૌરવ નહીં અનુભવતા, આપણામાંથી કોઈ જૈન નથી. જૈન બનવું પડે, જન ઉપર બે માત્રા ચડે તો જૈન બને. અમે જૈન નથી, સમજ્યા કે નહીં? ધન્નાજી અહીંથી વિદાય. બસ હવે ધન્નાજી પહોંચશે છે, હા, સમજ્યા ને. હા, એક જબરદસ્ત અવંતી પહોંચશે, સમજ્યા ને. અવંતી ઉજ્જૈન છે,
ના, અરે ઉજ્જૈન જે છે એ બે મિનિટ કહી દઉં તમને, સમજા ને, એ સ્વાધિષ્ઠાન ચક્ર છે એ ઉજ્જૈન છે, મૂલાધારથી નીકળ્યા છે અને ઉજ્જૈન સ્વાધિષ્ઠાનમાં પહોંચે છે. મૂલાદ્વાર મૂલાધારે દ્વારિકા છે, એનાથી ઉપર ઉજ્જૈન, હવે ઉજ્જૈન આવશે, સમજા ને, અને પછી ઉજ્જૈનથી ઉપર હા મણિપુર ચક્ર છે, હા એ કાંચી છે, જીન કાંચી, એક બાજુ વિષ્ણુ કાંચી અને એક બાજુ શિવ કાંચી, વચ્ચે જીન કાંચી છે, ત્રણ ગામ છે સાહેબ, તમે સમજ્યા ને, શું લોઅર મેન અટન ને અપર મેન અટન ને તમે સમજ્યા ને, તત્વ હતું એમાં, એક એક બાજુ શિવ કાંચી, બીજી બાજુ વિષ્ણુ કાંચી, અહીં શિવના મંદિરો, અહીં વિષ્ણુના મંદિરો, શાદવાદ વડે આ બેને બેલેન્સ કરનારા એવા મધ્યની અંદર જિનેશ્વરના મંદિરો. હું દક્ષિણમાં એ માટે જોવા ગયો છું કે મારી નજરથી હું જોઉં કે એમાંથી કંઈ જડે ને જડ્યું છે. તમે નજરે જુઓ તમને લાગે, અને એ જીન કાંચી આ કાંચીથી ઉપર અહીંયા વારાણસી હૃદયની અંદર અનાહત ચક્રમાં વારાણસી, વારણ ને અસી દોય વચમાં વસી નેરી વારાણસી કાશી એ અશ્વસેન ભૂપતિ માતા વામા સતી, આ પાર્શ્વ ભગવાનના માતા, દેવલોકમાંથી ભગવાન પોતે માને છુવા. હવે તમે વિચાર તો કરો, હા 6 મહિના પહેલા એમને થયું કે હું પૃથ્વી પર ક્યાં જન્મ લઈ, ચક્રવર્તી તરીકે અવધિ જ્ઞાનથી એમને જોયું ના, મામા માતાની કુંખે જન્મ લે, રહસ્ય છે એની પાછળ, તમે ઊંડા જાઓ તો. અને ભગવાને હા બાળ રૂપે સુરતિયા એ દેવતાએ બાળકનું રૂપ કરીને જનને મુખ જોવતા માતાનું મોઢું જોયું કે આ માની કુંખે હું ઉતરવાનો છું. શ્રી શુભ વીર આનંદ પાવે, પૂજાઓમાં જે ભર્યું છે ને, ભર્યું અમૃત, ભર્યું અમૃત ભર્યું છે, શું એ વારાણસી છે, સમજ્યા કે આ આ મથુરા છે, મથુરા નગરીમાં જુગટું રમતા વિશુદ્ધિ ચક્ર, મધુરા છે, મધુર છે, વૈષ્ણવ સંપ્રદાયમાં અધરમ મધુરમ બધું મધુર છે, જેનું કોનું ભગવાનનું. અને જ્યારે તમે આજ્ઞા ચક્રમાં આવો છો, તમે સમજાય, હરદ્વાર આવીને ઊભું રહે છે, આ હરિનું દ્વાર છે, હિમાલય જવા માટે એન્ટ્રન્સ છે. હા તમે અડસડ તિરથ આમાં આવે છે, તમે બહાર જાઓ યાત્રા કરો, સારી વાત છે. મને અહીંયા કોઈ કે કીધું કે એક અક્ષર તીરથનો તમે જ્યારે નામ કિરણભાઈ લખી આપો ને, મેં કીધું કેમ તું વિચાર છે, મને કે એક પછી એક કરવા છે, આમાં કરો, તમે શરૂ તો કરો, પેલા કરજો, હું ના નથી પાડતો. આ અયોધ્યા છે, દ્વારિકામાં દાખલ થઈ અયોધ્યા સુધી પહોંચવાનું છે, સમજાય ને. ધન્નાજી કઈ રીતે અવંતીમાં આવ્યા અને શું બન્યું અવંતીમાં, રાજા ચંડ પ્રદ્યોતના મંત્રી કઈ રીતે બન્યા, અભય કુમાર રાજા સૈનિકના મંત્રી હતા, એમના વખતમાં થયા, એ વખતે અવંતીમાં ચંડ પ્રદ્યોતના મંત્રી તરીકે ધન્નાજી હતા, અત્યંત ભાવ સીતાદાતમાં થઈ. તમે આ વાર્તાલાપ જે સાંભળો છો, આટલા જીનવાણી તમે સાંભળો છો, કૃપા કરીને તમે મનમાં વિચાર પણ નહીં કરતા કે તમે કિરણભાઈને સાંભળો છો. હું ભગવાનને જ્યારે શરૂઆતમાં મંગલાચરણ કરું છું, પ્રાર્થના કરું છું કે હું આ લાઉડસ્પીકર બની છું, તમે મને આ લાઉડસ્પીકર સમજો, એક દ્રવ્યનું લાઉડસ્પીકર આ છે, તમે સમજા કે નહીં, હું એવી રીતે લાઉડસ્પીકર છું, એ જે વાણી બોલાવે વક્તા જે કે, તમે સમજા ને, તમે તમે ગુણાનુરાગે ભગવાન નો કરજો, એ ભગવાન નો, તમે આનંદ અનુભવજો, પ્રભુ તમે આ કહ્યું, આવું આવું તમે આવું કહ્યું, એટલે કહેવામાં આવ્યું છે, સમજાય ને, કે બે વાક્ય જો એના કાને પડી જાય, સમજાય ને, તરી જાય,
પેલો છોર હતો ને તરી ગયો રોઈ ડ્યો. એના બાપે કીધું તું ભૂલે છું કે સાંભળતો નહીં આને, આ ઇન્દ્રજાળીઓ છે ના, અને અમારી પોતાની કર્મ માતાએ વિપરીત નેગેટિવ કર્મ માતાએ પણ એ જ કીધું છે કે આમાં પડશો નહીં, હા આમાં કઈ કષ્ટ નીકળવાનો નથી. સમજે, આમાં તો આપવાની વાત છે, છોડવાની વાત છે, મૂકવાની વાત છે. મૂરખ હોય તો આમાં પડે. એ કોને અમને કીધું? અમારી માએ કીધું. કઈ મા? કર્મ પ્રકૃતિની નેગેટિવ માતા હતી એને આ કીધું અમને. અને રોહિણીયાએ માની લીધું. અને રોહિણીયાએ ત્રણ વાક્ય કાને પડી ગયા, તરી ગયું, કલ્યાણ થયું. મા મુનિ રોહિણી બન્યા, આપણા વંદનને પાત્ર. આ જીનવાણીમાં એ બળ છે. સર્વ કોઈને સુત દેવતાનું એ બળ પ્રાપ્ત થાવ અંતઃકરણથી વિનંતી કરું છું. સર્વ મંગલ મંગલ્યમ ધર્મ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જૈતિ સાધનમ અંગુડે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા, સુઈણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવંતુ જીવા. કંઈ મારાથી કડવું કહેવાયું હોય અંતઃકરણપૂર્વક માફી માગું છું. તમારો સર્વેનો અત્યંત આભાર માનું છું. આવતીકાલે સોમવારે રાત્રે 8:15 વાગે ફરીથી આપણે અહીંયા સ્વાધ્યાય માટે એકઠા થઈશું.